अवेकन द जायंट विदिन, लेखक एंथोनी रॉबिन्स। तमारी अंदरनी प्रचंड शक्तिने जाणो। नित्य ज्ञान ऑडियोज। प्रकरण 2, शक्तिनुं खरुं उद्भव स्थान, निर्णय शक्ति। मानवी जीवन जीववा माटे जन्म्यो छे, जीवन जीववानी तैयारीओमां समय वेडफवा माटे नहीं। बोरिस पेस्टरनेक। नित्य ज्ञान ऑडियोज। चालो आजे केटलीक जूनी वातोने याद करिए। घणा वर्षो पहेला आंदमान निकोबार टापू पर सुनामीए जे तबाही मचावी हती ते याद छे? लगभग तेज अरसामां अमेरिकाने वर्षो सुधी हंफावनार इराकना प्रमुख सद्दाम हुसेन ने कैद करवा अमेरिका सफर बन्युं हतुं। जो तमे क्रिकेटना शौखीन हो तो तमने ए पण याद हशे कि तेज गाड़ामां सौरव गांगुलीनी कप्तानी हेतर भारते नॉर्ड्सना मैदान पर विजय मेळव्यो हतो। वरी तेज वर्षे भारतनुं सुकान एनडीएना हाथमांथी सरकीने कांग्रेसनी बहुमती धरावती यूपीए सरकारना हाथमां गयुं हतुं। हवे ए कहो कि 10-12 वर्ष पहेलानी आ बधी घटनाओ समय तमे क्या हता, शुं करता हता? शक्य छे કે તમે પણ ત્યારે કોઈક સપના જોયા હશે, સરખે સરખા મિત્રો સાથે ભેગા મળીને વાતો કરતી વખતે તમારો ઉત્સાહ પણ કદાચ સુનામીના મોજા જેવો જ ઉછળતો હશે અને ગાંગુલીની પેલી યાદગાર શર્ટ ફેક સફળતા જેવી જ ભવ્ય સફળતા મેળવવાની ઈચ્છા પણ તમે સેવી હશે। જો ઉત્સાહને એ પળે તમને કોઈએ પૂછ્યું હોત કે 10 વર્ષ પછી તમે ક્યાં મુકામે પહોંચવાનું ધારો છો તો તમે શું જવાબ આપ્યો હોત? તમે આજે જોયું કે તે 10 વર્ષના તો આંખના એક પંચકારામાં વીતી ગયા। હવે એ કહો કે તે દરમિયાન તમે તમારી મંજિલે પહોંચ્યા કે નહીં? પ્રશ્ન વેધક લાગે છે, નહીં તો ચાલો આ જ વાતની જરાક હળવી રીતે રજૂ કરું। તમે પોતે જ આજે તમારી જાતને કેટલાક પ્રશ્ન પૂછી જુઓ। આજથી 10 વર્ષ બાદ તમારે શું પ્રાપ્ત કરી લેવું છે? તમે તેના માટે તમે જીવનમાં કઈ બાબતોને પ્રાથમિકતા આપશો? તમારા માટે આજે સાનું સૌથી વધુ મહત્વ છે અને એક દાયકા બાદ પણ તે જ તમારા માટે સૌથી વધુ મહત્વનું હશે કે તમારી પ્રાથમિકતા બદલાઈ હશે? તેમ કરવા માટે તમારે આજની ઘડીથી કયા સ્ટેપ ઉઠાવવાના થશે? પ્રશ્નોની યાદી હજુ લાંબી બની શકે, પણ તેમ કરવાને બદલે આપણે હવે તેના ઉત્તરો પર ધ્યાન આપીએ। તમને 10 વર્ષ પહેલાંની વાતો યાદ કરવાનો મારો એક જ આશય હતો કે આ બધી જ વાતો હજુ ગઈકાલે જ બની હોય તેવું બને લાગતું હોય, પણ હકીકતમાં સમયને પસાર થવામાં બિલકુલ વાર નથી લાગતી। જેમ પાછલા 10 વર્ષ પસાર થઈ ગયા તેમ જ આવનાર 10 વર્ષ પણ પસાર થઈ જશે, તો તમે તમારા મનગમતા મુકાન પર પહોંચવા માટેની તૈયારી ક્યારે કરશો? હજુ રાહ કોની જુઓ છો? અરે, આજનો દિવસ અને આજની જ ઘડી સૌથી શુભ છે તેમ માનીને તો તમે 10 વર્ષ પછીની તૈયારીમાં મંડી પડો। અભી નહીં તો કભી નહીંનું વાક્ય યાદ કરીને તમારા ખ્વાબોને હકીકતમાં ફેરવવા માટેની આ મિનિટથી જ જોતરાઈ જાઓ। આપણે સૌ આતુરતાથી જે 21મી સદીમાં પ્રવેશવા માટે થનગનતા હતા તે 21મી સદી આવ્યાને પણ 1.5 દાયકો પૂરો થવા આવ્યો છે। સુપરસોનિક સ્પીડે પસાર થતા સમયમાં તમે તમારી ક્ષમતાઓને સાબિત કરવાની અને મનગમતી જિંદગી જીવવાની શરૂઆત આજે નહીં કરો તો ક્યારે કરશો? જો ફરી પાછા પડ્યા તો આ બધા સવાલો 10 વર્ષ પછી વધુ વેધક અને પીડાદાયક લાગશે। તમને મેં હંમેશા જે સવાલો પૂછ્યા તે સવાલોનો સામનો મેં પણ મારી જિંદગીમાં કર્યો છે। હું ત્યારે માત્ર 20 વર્ષનો હતો, તેથી સાવ દિશાહીન અને અબુદ્ધ તો હતો જ। અધૂરામાં પૂરું મારો હાથ ચીંધીને કે ખભે હાથ મૂકીને મને માર્ગદર્શન આપનારું પણ કોઈ ન હતું, જાણે આટલું ઓછું હોય તેમ। નાણાકીય પરિસ્થિતિ જરાય સદ્ધર નહોતી, હું ત્યારે જે પણ કામ હાથ પર લેતો તેમાં નિષ્ફળ જતો, તેથી શરીર પર મેજના થર ચડવા સિવાય મારા માટે એકેય બાબત એવી ન હતી જેને તમે મારી પ્રગતિ કહી શકો। પણ આવી જ એક ઘડીએ મને એક દિશા ચડી આવી, પછી તો બાળકોની ટ્રેઝર હન્ટ રમતની જેમ મારા માટે
એ દિશામાં એક પછી એક દરવાજાઓ ખૂલતા જ ગયા। આ એક ચાવીની મદદથી મેં એકાદ વર્ષની અંદર જ મારા જીવનમાં ધરખમ ફેરફારો કરી નાખ્યા। સૌથી પહેલાં તો વધારાના બોજ સમાન 70 કિલો વજન ઘટાડીને મેં મારી ફિટનેસમાં સુધારો કર્યો અને મારા આત્મવિશ્વાસ પાછો મેળવ્યો। તેના કારણે મનપસંદ જીવનસાથી મેળવવાની મારી ઈચ્છા પૂરી થઈ અને અમારું સુંદર મજાનું કુટુંબ બન્યું। એક સમય હતો જ્યારે મારી પાસે રહેવા માટે એક રૂમ એકમાત્ર રૂમ હતો અને મારા તે રૂમમાં સામાન્ય કહી શકાય એવું એક બેઝિન પણ ન હતું, તેથી મારે એઠા વાસણો બાથરૂમમાં ધોવા પડતા। આજે તે જ હું એન્થોની રોબિન્સ ડેનમાર્ક કેસન નામના વૈભવી બંગલાનો માલિક બની ચૂક્યો છું। સુખ શાંતિ અને સમૃદ્ધિ તો મને આ જાદુઈ ચાવીએ આપ્યા જ, પણ મેં આ બધાથી પણ કંઈક વધુ મેળવ્યું હોય તો તે હતો જીવન પ્રત્યેનો મારો બદલાયેલો અભિગમ। પહેલાં હું મારી જાતને એકની અટુની અને ની સહાય તરીકે જોવા જ ટેવાયેલો હતો, પણ આજે હવે મને જુઓ, હું એટલો ખુશ છું કે જાણે બીજી કોઈ ચીજની જરૂર વર્તાતી નથી। અને બીજાની મદદ લેવાની વાત તો છોડો, હું આજે મારી સામેના હજારો અને લાખો લોકોને મદદ કરું છું તે સ્થિતિમાં પહોંચવા બદલ ભગવાનનો સતત આભાર માનતો રહું છું। આ ચમત્કારી ચાવી એટલે જાતને નક્કર પગના ભરવા માટે સાબદી કરવી। મારા આ અગાઉના પુસ્તક પર હું ફરી ફરીને આ વાત કહી ચૂક્યો છું, આપણી હાલની સ્થિતિ અને આપણી મંજિલ વચ્ચેનું અંતર ઘટાડવા માટેની પહેલી શરત એ છે કે આપણે સક્રિય બની જઈએ। આપણે સૌ જીવનમાં વધતા ઓછા અંશે સમાન કહી શકાય તેવી પરિસ્થિતિઓમાં મુકાતા હોઈએ છીએ, પણ દરેક જણ તેનો સામનો અલગ અલગ રીતે કરે છે, તેથી દરેકને અલગ પરિણામ મળે છે। તેનો સીધો અર્થ એ થયો કે પરિસ્થિતિઓ કંઈ વિશેષ નથી હોતી, પણ તેની સામે ઝઝૂમવાની રીતમાં જ ખરી વિશેષતા છુપાયેલી હોય છે। તમે કઈ દિશામાં પગલાં ઉઠાવ્યા તે જ તમારી મંજિલ નક્કી કરવાનું કામ કરશે, પછી આપણે ભલે તેનું નસીબનું નામ આપી દઈએ। હવે તમને એ વાત સમજાઈ ગઈ હશે કે આપણે આપણા જીવન પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવવું હશે તો આપણી નજર આપણે દરેક સ્ટેપ પર સ્થિર રાખવી પડશે। આ વાત લાગે છે એટલી સરળ પણ નથી, તમારે સતત અને અવિરત ધગના ભરતા રહેવાનું છે। તમને મનમાં મોજ પડે ત્યારે વર્ષના વચના દિવસે તમે જે પ્રવૃત્તિઓ કરો તેની ઉપર તમારું આખું જીવન કંઈ આપોઆપ ઘડાઈ જશે નહીં। જીવન ઘડતર કરવા માટે તો નક્કર પાયો શોધવો પડશે અને તેની પર કડીની જેમ ઉદ્યમી બનીને સતત મહેનત કરવાની તૈયારી પણ બતાવવી પડશે। આ નિયમિતપણે કરેલો ઉદ્યમ જ આખરે રંગ લાવે છે। હવે આ નક્કર પાયો શોધવાનું કામ એને તમારો નિર્ણય। કોઈ પણ કામની શરૂઆત તો એક ચોક્કસ નિર્ણય લીધા પછી જ થાય છે। તમારો આ નિર્ણય જ નક્કી કરે છે કે તમે પગલાં કયા પગલાં લેશો, કઈ દિશામાં પગલાં ભરશો અને અંતે ક્યાં પહોંચશો। બીજા શબ્દોમાં કહી શકાય કે તમારો નિર્ણય જ તમારા દરેક પગલાની જનેતા છે। તો આ છે તમે લીધેલા નિર્ણયોની તાકાત। મનપસંદ કામ કરવાનો સહેલો સટ નિર્ણય હોય કે પડકારજીની લેવા જેવો મસ્ત મોટો નિર્ણય હોય, પણ તમારી જિંદગીની દરેક ઘટનાઓ અને તેના પરિણામો તમે લીધેલા આવા નિર્ણયો પર જ આધારિત છે। હું તો ત્યાં સુધી કહીશ કે ખરેખર તો આવા નિર્ણયો લેવાની ઘડીઓ દરમિયાન જ તમારું નસીબ તમારા હાથે ઘડવાની તમને તક મળે છે। માત્ર નસીબ જ શા માટે, વાસ્તવમાં તમારા વ્યક્તિત્વનું ઘડતર પણ તમે લીધેલા નિર્ણયોને આભારી છે। તમારા આજના નિર્ણયો જ નક્કી કરશે કે કાલે તમે કેવી વ્યક્તિ તરીકે સમાજમાં ઉભરી આવશો। તમે ફરી મારા ભૂતકાળ તરફ નજર ફેરવશો તો તમને મારી આ વાત સારી રીતે સમજાઈ જશે। છેલ્લા 10 વર્ષમાં તમારે ભાગે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાના આવ્યા હશે। કારકિર્દીની પસંદગીથી માંડીને જીવનસાથીની પસંદગી સુધી તમારે કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચવું જ પડ્યું હશે। બાળકને જન્મ આપવો કે કારકિર્દીની પ્રાથમિકતા આપવા માટે તેનું પ્લાનિંગ પાછળ ઠેલવવું, વધારાની બચતમાંથી સરસ મજાનું ઘર બનાવવું કે તે નાણાંનું વ્યવસાયના વિકાસમાં રોકાણ કરવું, નોકરી બદલીને પ્રગતિ ચાલુ રાખવી કે સ્થળાંતરના ભયથી જ્યાં છીએ ત્યાં જ રહેવું, આવી તો અનેક અવઢવ તમને આવી હશે અનુભવી હશે, અને આ અવઢવ પડી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે
તમે કોઈ ચોક્કસ નિર્ણય સુધી પહોંચવું જ પડ્યું હશે. વળી જો તમે તે અંગે કંઈ નક્કી ન કરી શક્યા હો તો તેનું પરિણામ એ તમારી નજર સામે હશે. હવે વિચારી જુઓ કે તમે લીધેલા નિર્ણયોનું શું પરિણામ આવ્યું અને તમે ન લીધેલા નિર્ણયો તમારા જીવન પર શું અસર પડી. આ તો થઈ થોડી સામાજિક બાબતો અંગેની વાત, પણ આ છેલ્લા 10 વર્ષ દરમિયાન એવું પણ બન્યું હશે કે તમારી અંગત ભાવનાઓને ઠેસ પહોંચે તેવી બાબત બની હોય, તમને ભારે હતાશાનો અનુભવ થયો હોય, અથવા તમારી સાથે અન્યાય થયાની લાગણીથી બરોબર ગુસ્સો આવ્યો હોય, એકેય દિશામાં આશાનું કિરણ દેખાયું ન હોય અને સતત સંઘર્ષનો જ સામનો કરવો પડ્યો હોય, તો આવી કઠિન પરિસ્થિતિમાં તમે કયું વલણ અપનાવ્યું? મૂંઝવાઈને મૂરઝાઈ જવાનું કે નડાયક મિજાજનો પરચો બતાવવાનો? જે છે તે સ્વીકારીને નીચી મૂંદી બેસી રહેવાનો કે જોઈતી ફતેહ મેળવવા માટે માથા સાથેનો ચંગ ખેનવા તૈયાર રહેવાનું? માનસ કઈ સંજોગોનો શિકાર બનવા સર્જાયો નથી. અરે, સંજોગો જ માણસનો શિકાર બનવા સર્જાયા છે. બેન્જામિન ડિઝરાઈલી. ક્યારેક એવું લાગે ખરું કે નબળા સંજોગોની આપણે આપણા જીવન પર ખરાબ અસર પડી રહી છે, પણ જરા ઝીણવટથી જોઈશું તો જણાશે કે આપણા જીવન પર સારી કે ખરાબ અસર કરનારું મુખ્ય પરિબળ માત્ર અને માત્ર આપણા નિર્ણયો છે, અને તે સિવાય બીજું કંઈ જ નથી. આપણી આસપાસ એવા લોકોનો ટોળો નથી જેમને સાનુકૂળ સંજોગોનો સાથ મળ્યો હોય અને તેથી તેમની પ્રગતિ શક્ય બની હોય. તેમ છતાં આપણે સૌએ એ પણ જાણીએ છીએ કે સંજોગો તદ્દન વિપરીત હોય. નસીબ બાર ગાઉ આગળ ભાગતું હોય અને પોતાના પડછાએ પણ સાથ છોડ્યો હોય, છતાં એકના હાથે પરિસ્થિતિને પોતાની તરફનમાં પંટી નાખનાર હિંમતવાનો આ દુનિયામાં પાક્યા છે. આ હિંમતવાનોની સફળતા પાછળનું રહસ્ય શોધીએ તો એ જ છતું થશે કે કપડાં સંજોગોમાં પણ તેમણે અમુક નિર્ણયો લેવાની હિંમત બતાવી હતી અને નસીબના પાસા પંટી નાખવામાં આ જ નિર્ણયોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ નિર્ણયો લેવાની તેમની તાકાતના કારણે જ તેઓ તેમની બધી જ મર્યાદાઓને ફગાવીને આપણા માટે પ્રેરણારૂપ બની શક્યા. આપણે પણ જો ધારીએ તો તેમની જેમ જ ખરા તાણે નિર્ણયો લેવાની હિંમત બતાવીને અન્યને માટે ઉદાહરણરૂપ બની શકીએ. તે માટે મારી પેલી જૂની અને જાણીતી 10 વર્ષીય યોજનાને ધ્યાનમાં રાખીને આપણે આજે જ કેટલાક સંકલ્પો કરવા પડશે. જો તમે સંકલ્પ ન કરો તો તમે સંજોગોને આધીન થવાનું સ્વીકારી લીધું ગણાશે. જો સંકલ્પ કરશો તો તમારી મર્યાદાઓને દાંધીને પણ આગળ વધી શકશો. આ સંકલ્પ કરતી વખતે સૌથી મહત્ત્વની બાબત એ યાદ રાખવાની છે કે સંકલ્પ કર્યા પછી ધરતી રસાતાર પણ થઈ જાય, છતાં આપણે આપણા સંકલ્પમાં પીછેહટ કરવાની નથી. સંજોગોને આપણી તરફેણમાં લાવવાના છે. આપણે સંજોગોને વશ થઈ જવાનું નથી. આપણામાંના દરેકને જીવનમાં કંઈક કરી બતાવવામાં રસ હશે જ, પણ માત્ર ઉપનછંદનો રસ હોવાથી પ્રગતિ થઈ જતી નથી. તેના માટે જે કટિબદ્ધ બને છે તેની જ પ્રગતિ શક્ય બને છે. આમ તો આ બહુ બારીક તફાવત છે. આપણામાંના ઘણા કહેતા હોય છે કે કોર્પોરેશનવાળા આ ઉકરડો સાફ કરી જાય તો સારું અને સ્ટ્રીટ નાઇટવાળા બગડેની નાઇટ બની જાય તો સારું. આ આમ થઈ જાય અને તેમ થઈ જાય તે માત્ર તેમની ઈચ્છા સૂચવે છે, ઈચ્છાશક્તિ નહીં. તે માટે તેઓ પોતે પોતાના તરફથી શું યોગદાન આપવાના છે તેની માહિતી આપણને મળતી નથી. તેનો આજ કચરો અર્થ એવો નીકળે છે કે ઉકરડાની સફાઈ માટે તેઓ કોર્પોરેશનને પત્ર લખવાના નથી અને સ્ટ્રીટ નાઇટ ખાતેની નાઇટ બગડી ગઈ છે તે જાણ પણ કરવાના નથી. હા, તેમની સોસાયટીની અન્ય કોઈ જાગૃત વ્યક્તિ પોતે કોર્પોરેશનનો સંકલ્પ કરીને તે કામ કરાવી આપશે તો કદાચ આપણા આ ભાઈ કહેશે ખરા કે મને હતું જ કે આ કામ થઈ જાય તો સારું. આવા લોકો તેમને જે જોઈતું હોય તેના માટે કટિબદ્ધતા બતાવવા માટે બિલકુલ તૈયાર નથી. તેના માટે સમર્પિત થવાની વાત તો બાજુ પર રહી, પણ સક્રિય બનવાની તૈયારી નથી. હવે જે સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ ન કરાવી શકે તે પોતાનું ભાગ્ય શું અજવાળવાના? પછી આવા લોકોને તેમનું નસીબ ગાંઠે ખરું? આથી જો તમારી આસપાસ આવું કોઈ પરિવર્તન લાવવાની પહેલ કરવા ઈચ્છો તો સૌથી પહેલું પરિવર્તન તમારે તમારી જાતમાં લાવવું પડશે, અને તે છે સંકલ્પ માટેની કટિબદ્ધ બનવાની તૈયારી. મેં આગળના પ્રકરણમાં જણાવ્યું છે
તે મુજબ તમારે તમારા પોતાના માટે એવા ઊંચા ધારાધોરણો નક્કી કરવા પડશે જે તમને સફળતા તરફ અચૂક દોડી જાય। તે મુદ્દે બાંધ છોડનો કોઈ અવકાશ રાખવાનો નથી। જો તમે તમારી અપેક્ષા મુજબનું ચોક્કસ મૂલ્યોવાળું જીવન જીવવા માટેની દ્રઢતા બતાવશો નહીં તો તમારી મનપસંદ જિંદગી મેળવવાને બદલે અંધારામાં ગોથા જ ખાધા કરશો। તમે તમારા રોજિંદા જીવનને ધ્યાનમાં રાખીને તમારી અપેક્ષાઓ નક્કી કરો અને તે અંગે તમે કઈ બાબતો સાથે ક્યારેય સમાધાન નહીં કરો તેની યાદી બનાવી દો। સફળ વ્યક્તિ બનવા માટેની તૈયારી કરવાની આ પહેલી શરત હશે। ત્યારબાદ દ્રઢતાપૂર્વક નક્કી કરી લો કે આવતીકાલે ભલે સૂર્ય પશ્ચિમમાંથી ઊંઘે, દરિયામાં આગ લાગે કે આસમાન તૂટી પડે, છતાં તમે તમારા જીવનના નક્કી કરેલા ધારાધોરણો બદલવાના નથી। આ પ્રકારની દ્રઢતા બતાવવામાં કમનસીબે મોટાભાગે લોકો નિષ્ફળ જાય છે અને અંતે બહાનાબાજીનો સહારો શોધવા લાગે છે। તમે પૂછશો તો કહેશે કે આમ તો તેમની મહત્વાકાંક્ષા સિકંદરથી સહેજેય કમ નહોતી, પણ આ તો તેમનો ઉછેર યોગ્ય રીતે નહોતો થયો એટલે નિષ્ફળ ગયા, અથવા પછી જીવનમાં આગળ વધવાની તક ન મળ્યાની ફરિયાદો કરશે। નસીબે યારી ન આપી, યોગ્ય ભણતર ન મળ્યું, ભાગ્ય આજમાવાનો સમય વીતી ગયો, આ અને આવા અનેક કારણો તેમની જીભના તેરવે હાજર હશે। પણ મેં અગાઉ કહ્યું તે જ મુજબ તમને આ બધા બહાનાઓ પાછળ કોઈ લોજિક જોવા મળશે નહીં। આ તો તેમને બનાવેલી માન્યતાઓના જાળામાં તેઓ પોતે જે ફસાઈ ગયા હોય તેવો ઘાટ બને છે। તે લોકો એ જાણતા નથી કે કરોડિયાના જાળામાં જે ફસાય તે માત્ર ફસાઈને અટકી જતું નથી, કરોડિયાનો શિકાર બની જાય છે। આમ તેમની આ માન્યતાનું જાળું આજે તેમને અટકાવશે, એટલું જ નહીં આવતીકાલે તેમની પડતી પણ નોતરશે। પણ સંકલ્પ લઈને તેની પર મંડ્યા રહેવાની જે હિંમત બતાવશે તેનો બેડો પાર થઈ જશે। કોઈને તરત ધ્યાનમાં પણ ન આવે તેવી એક ખૂબી તેમાં છુપાયેલી છે। એકવાર સંકલ્પ લીધા બાદ તમારે તેના પરિણામો જોવા માટે વર્ષો સુધી રાહ જોવી પડતી નથી। તમને તમારા સંકલ્પના કારણે થતા ફેરફારો બીજી મિનિટથી જોવા મળશે અને તેથી તમારા ઉત્સાહમાં વધારો થશે। તેનાથી તમને એ વાતનો અહેસાસ થશે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે તમારા કાબુ હેઠળ છે અને તમે જે ધારો તે કરી શકવા શક્તિમાન છો। વહેલા ઉઠવું છે પણ ઉઠાતું નથી, કોઈ એનારામ તમને નહીં જગાડી શકતું હોય, પણ તમારા મનનો સંકલ્પ હંમેશા તો ધાર્યા ટાઈમ પર ઉઠી જ શકશો। જોગિંગ કરવું છે પણ કંટાળો આવે છે, સંકલ્પ કરી લો, પછી પાળેલા કૂતરાની જેમ જ આ સંકલ્પ તમારી પાછળ પડીને તમને રોજ 3 કિલોમીટર ન દોડાવે તો મને ફરિયાદ કરજો। તમારા વ્યક્તિત્વનું ગમે તે પાસું હોય, ભાવનાત્મક, સામાજિક, આર્થિક બાબત હોય કે વ્યવસાયિક બાબત હોય, તમે તેમાં તાત્કાલિક પરિવર્તન લાવી શકશો। વ્યક્તિ હોય કે સમાજ, આ સંકલ્પ જ પરિવર્તનનું પહેલું પગથિયું બને છે। અરે, બની સરકારોએ સત્તા છોડવી પડે તે માટે લોકોએ ચૂંટણીના દિવસે સામૂહિક રીતે નિધેનો નિર્ણય જ જવાબદાર હોય છે ને? મારી પાસે ઘણા લોકો તેમની ફરિયાદ લઈને આવે છે, નોકરી ફાવતી નથી, કામકાજમાં મજા નથી, મારે નાયક કામ મને સોંપાતું નથી। આવી ફરિયાદો બંધ ન થાય ત્યારે હું તેમને સૂચું છું કે તો નોકરી છોડી દો અને મનગમતું કામ શોધી કાઢો। નોકરી પર જવાની તેમને ક્યાં કોઈ ફરજ પાડે છે? મારા નમ્ર મત મુજબ આ ફરિયાદોનો રામબાણ ઇલાજ આજ હોઈ શકે, પણ ના, ભાગ્યે જ કોઈ મારી આ વાત માનવા તૈયાર થાય છે। પાછા ઉપરથી કહે છે, એમ તે કંઈ હોય, નોકરી પર તો જવું પડે, હવે તમે જ કહો। હું ફરી પૂછું છું કે તમને નોકરી પર જવાની ફરજ કોણ પાડે છે, તેઓ પોતે જ કે અન્ય કોઈ? સમસ્યા સામે છે તો તેનો ઉકેલ પણ સામે જ છે, પણ તેમને ઉકેલ સ્વીકારવો નથી અને ફરિયાદો જ કરતા રહેવી છે। તેની પાછળનું કારણ સ્પષ્ટ છે, નોકરી છોડવા માટે એક નિર્ણય પર પહોંચવું પડે, પણ આ નિર્ણય લેવાની તેમની તૈયારી નથી। બાકી નોકરી છોડવા ઈચ્છે તો લોકશાહી દેશમાં કોઈ તમને તેમ કરતા અટકાવતું નથી। નોકરી છોડીને ભલે મનમાં આવે તે પ્રવૃત્તિ કરો, કોઈ વિદેશી ભાષા શીખવી હોય તો તે શીખે, નાટકમાં રસ પડતો હોય તો દર અઠવાડિયે સારા નાટકો જુએ, દેશ દુનિયા જોવામાં રસ હોય તો પ્રવાસે નીકળી પડે, કંઈ નહીં તો ઘરે બેસીને કુટુંબ સાથે સમય પસાર કરવાનો આનંદ લે, પણ પહેલાં નોકરી છોડવાનો તો નિર્ણય લે। ભલે તેઓ આ વાત સમજે કે ન સમજે, પણ
તમે એક વાત યાદ રાખી લો, નિર્ણય લેવાનું તમારા હાથમાં છે અને તમે ધારો તે ઘડીએ ઈચ્છો તે નિર્ણયો લેવા માટે સક્ષમ છો. તમને તેમ કરતાં કોઈ અટકાવી શકે તેમ નથી. તમારા માટે આવી પડીને અણગમતી પરિસ્થિતિ તમારે જ ફગાવવી પડશે અને મનપસંદ વાતાવરણ ઊભું કરવા માટે તમારે જ પગલાં લેવા પડશે. જો તમે ઈચ્છો તો આ મિનિટે પરિસ્થિતિમાં મનગમતો બદલાવ લાવી શકો. બસ તે માટે જરૂરી નિર્ણય લેવાની ઈચ્છા શક્તિ બતાવો. આ પુસ્તક લખવાનો મારો મુખ્ય હેતુ આ જ છે. તમારી અંદર શક્તિઓનો ભંડાર છુપાયો છે. જરૂર એટલી જ છે કે તમે એકવાર નિશ્ચય કરી લો કે આ શક્તિનો તમારે પૂરેપૂરો ઉપયોગ કરવો છે. આ એક નિશ્ચય માત્રથી પરભરમાં તમારી આખી જિંદગી બદલાઈ જશે. જિંદગીની નાની મોટી સિદ્ધિઓથી તમે એ ખુશી મેળવી શકશો જેના પર તમારો જન્મસિદ્ધ અધિકાર છે. પણ આ ખુશીઓનું તારું તો નિર્ણય લેવાની તમારી શક્તિથી જ ખૂલશે. તેની પહેલી શરત છે. તમે કેટલાય વખતથી મનમાં ને મનમાં વિચારતા હો તે બધા જ કામો પર વિચારવાનું પડતું મૂકીને અમલીકરણ શરૂ કરી દો. જૂના મિત્રોને મળવું હોય તો ફટાફટ ફોનનું ડાયનર ગુમાવો. કંઈ નવું શીખવું હોય તો તેના ક્લાસીસમાં જોડાઈ જાઓ. ઘરની જૂની પુરાની ચીજોનો નિકાલથી માંડીને નવી ખરીદી સુધી દરેક પગને તમારે નિર્ણય લેવાના થશે. તેથી નિર્ણય લેવામાં આળસ કે ડર રાખશો તે પોસાય નહીં. આમાંનું કે આ સિવાયનું એકેય કામ એવું નથી જે તમે ન કરી શકો. અરે, આ ઘડીએ તમે આ બધું કરવા સમર્થ છો. આ પુસ્તકના આ ભાગ સાંભળવાનું પૂરું થાય તે પહેલાં જ તમે તમારી ખુશીઓનું તાળું ખોલી શકો તેમ છો. બસ તમારી ભીતરની ભળવીર જાગે એટલી જ વાર છે. એકવાર તે જાગી ગયો પછી આખી દુનિયાને પણ તમે જો મુઠ્ઠીમાં નહીં લેવો ધારો તો કોઈની મજા નથી કે તમને રોકી શકે. પોતે નક્કી કરેલું ધ્યેય મેળવવા માટે જે પોતાના અસ્તિત્વ શુદ્ધાને દાવ પર લગાવી દે તેવા માનવીની દ્રઢ નિશ્ચયની સામે કંઈ જ ટકી શકતું નથી. બેન્જામિન ડિઝરાઇલી. જે ઘડીએ તમે હિંમતભેર નિર્ણય લેવાનું શરૂ કર્યું, સમજી લો કે તે જ ઘડીથી તમે તમારા જીવન પર રાજ કરવાનું ચાલુ કરી દીધું. નિર્ણય શક્તિની તાકાત અમાપ છે. 20મી સદીની શરૂઆતમાં કોણે કલ્પ્યું હશે કે મુઠ્ઠીભર હાડકાના માળા જેવા એક ભારતીય બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાંથી ખંડેડીને ઇંગ્લેન્ડ ભેગું કરી દેશે. કોણે એ માનવા તૈયાર હતું કે એક દિવસ સ્વરાજ લાવી શકાશે. છતાં આ રીતે અહિંસક જંગ લડવાનો નિર્ણય ગાંધીજીએ નહીં લીધો. પછી તો એન્જિનની પાછળ રેલના ડબ્બાઓ ચાલી આવે તેમ તેમના આ એક નિર્ણયની પાછળ અસહકારના આંદોલન, સવિનય કાનૂન ભંગના આંદોલન અને ભારત છોડો આંદોલનોને અંગ્રેજોને 30-30 વર્ષ સુધી એવા તો હંફાવ્યા કે આખરે લાલ કિલ્લા પરથી યુનિયન જેક ઉતર્યો ત્યારે જ દેશ જંપ્યો. નિર્ણયની ખરી શક્તિ આ જ છે. નિર્ણય લેવાથી કામ પૂરું થતું નથી, હકીકતમાં શરૂ થાય છે. એક નિર્ણય લીધા બાદ તેની પાછળ તેના માટે જરૂરી પગલાંની વણઝાર ચાલી આવે છે જે તમને સતત સક્રિય રાખવાનું કામ કરે છે. ક્યુબાના સરમુખત્યાર ફિડેલ કેસ્ટ્રોએ જ્યારે રશિયાના નિકેતા ક્રુશ્વેત સાથે મળીને મિસાઇલ હસ્તગત કરવાનું પગલું લીધું ત્યારે અમેરિકા અને રશિયા વચ્ચે ફરી વિશ્વયુદ્ધની ચિનગારી ચંપાઈ જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ હતી. 2 વિશ્વયુદ્ધોનો ભાર ઉઠાવી ચૂકેલા 20મી સદીની દુનિયા 3જું વિશ્વયુદ્ધ સહન કરવા તૈયાર નહોતી. તે વખતે અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીએ શાંત ચિંતે અને મુસ્તદીગીરીથી યોગ્ય વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવાનો નિર્ણય લીધો અને તેને લીધે આખી દુનિયા પરથી યુદ્ધનું જોખમ ટળ્યું. વિશ્વ સ્તરે લેવાયેલા આ પ્રકારના મહત્વના નિર્ણયો વિશે વાત કરીએ ત્યારે નિર્ણય શક્તિની મહત્તા આપોઆપ સમજાઈ જાય છે. ઇતિહાસમાં રંગભેદ વિરુદ્ધ કેટલીક બધી ચળવળો થઈ ગઈ. દર વખતે તેમના મૂળમાં એક વ્યક્તિનો અડગ નિર્ધાર જ હતો. દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ કરમચંદ ગાંધીને ટ્રેનની સફર વખતે જે કડવો અનુભવ થયો તેવો અનુભવ કરાવનાર તેઓ કંઈ પહેના ન હતા, પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો નિર્ણય લેનાર તેઓ ચોક્કસ પહેલી વ્યક્તિ હતા. અમેરિકામાં તો કાયદો હતો કે પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં
ગોરાઓ માટેની અનામત સીટ પર કોઈ કાળી વ્યક્તિ બેસી જ ન શકે. રોઝા પાર્ક્સ નામની એક હપસી યુવતી આ સીટ પર બેઠી અને ત્યાર પછી જે થયું તે ઇતિહાસ છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર રોઝાના આ હિંમતભર્યા નિર્ણયને સાથ આપીને રંગભેદ વિરુદ્ધ એવો જબરદસ્ત વંટોળ ઊભો કર્યો કે આખરે અમેરિકન સરકાર આ ભેદભાવભર્યો કાયદો બદલવા માટે મજબૂર બની. રોઝા પાર્ક્સ અને માર્ટિન લ્યુથર કિંગના આ અડગ નિર્ણયની આ અસર હતી. ચાલો હવે રોઝા અંગે થોડી વાત કરીએ. રોઝાએ સીટ ઉપરથી ઉઠવાની ના પાડી ત્યારે તેણી આવી કોઈ લડાઈની કલ્પના કરી હશે? ઇતિહાસમાં પોતાનું નામ લખાવવાની તેને હોશ હશે અથવા તેને આ ઇનકારની બહુ મોટી અસરો થવાની છે તેનું ભવિષ્ય જોઈ શકી હશે? કદાચ નહીં. તેમ છતાં તેના ભાગે આટલી મોટી ભૂમિકા ભજવવાની આવી તેનું પાછળનું કારણ વિચાર્યું છે? મેં અગાઉ ઘણીવાર કહ્યું છે તે જ વાત ફરી કહીશ. રોઝાએ પોતાનું એક નિશ્ચિત જીવન ધોરણ નક્કી કર્યું હતું અને તેનાથી ઓછું તેને ખપતું ન હતું. રંગભેદ માટે તેના મનમાં વિરોધ હતો, તેથી તે પોતે રંગભેદનો ભોગ બની ત્યારે કાયદાની વિરુદ્ધ જઈને તેને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો. એક ચોક્કસ જીવન સ્તર નક્કી કર્યા બાદ તેની સાથે બાંધછોડ નહીં. નાનકડી જણાતી મારી આ વાતની તાકાતને રોઝાએ પુરવાર કરી બતાવી. આજે રંગભેદ કે અન્ય કોઈ સામાજિક ભેદભાવ વગર સમાનતા અને ન્યાયના પાયા પર ઊભું હોવાનું દાવો કરતું અમેરિકા પણ સ્વીકારે છે કે તેનો ખરો યશ રોઝા પાર્કર, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને તેમને ટેકો આપનાર લાખો સમર્થકોને જાય છે. નિર્ણય લઈને આગળ વધવાની વાતની બીજી ખૂબી હું તમને બતાવું. આ એક એવી ચાવી છે કે જે આજની ઘડીએ તમારી પાસે છે. પરિકથાના રાજકુમારની જેમ તમારે આ ચાવી શોધવા માટે સાત સમંદર પાર જવું પડે તેમ નથી. નાના બાળકોની વાર્તાના પેલા અનાદિને તો જીનીને બોલાવવા માટે જાદુઈ ચિરાગ ઘસવો પડ્યો હતો. તમારે એટલી પણ મહેનત લેવાની નથી. ઘરના ઉંબરે શું, આ જાદુઈ જીન તો તમારા અંદરના ઉંબરે તમારી સેવામાં હાજર છે. તમે તેની શક્તિને ઓળખીને તેની પર ભરોસો કરો, પછી તેનો પરચો તમને તરત જ મળવા લાગશે. બસ તમે એકવાર ખોખારો ખાઈને નિર્ણય કરી દો કે મારી જિંદગીમાં આ વસ્તુ મહત્વની છે અને તેને માટે હું ગમે તેવું સાહસ ઉઠાવવા માંગુ છું. મારું નસીબ હું મારા હાથે જ કરવા નીકળ્યો છું, એટલે બીજી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. પણ આ ખોખરા ખાવો એટલો સહેલો નથી અને કેટલાકને લાગશે એકવાર આવો નિર્ણય લીધા બાદ અણધારી મુશ્કેલીઓ આવી પડશે. એ તો સામે ચાલીને આફત નોતરવા જેવું તમને લાગશે. નિર્ણય લેતા અચકાવનારાઓ માટે આ પહેલું કારણ છે. ચાલો હું તેવા લોકોને અમેરિકાના એડ રોબર્ટ્સના કિસ્સા જણાવું જેથી તમને ખ્યાલ આવે કે જીવનમાં મુશ્કેલી કોને કહેવાય. એડ રોબર્ટ્સ પોલિયોનો ભોગ બન્યો અને 14 વર્ષનો થયો ત્યારથી ગરદનથી નીચેનું તેનું આખું શરીર નખવાગ્રસ્ત બની ગયું. તે પોતાની દોગ સિવાય શરીરનું એકેય અંગ હલાવી શકે તેમ નહોતો, એટલે સુધી કે દરરોજ શ્વાસ લેવા માટે પણ તેને કૃત્રિમ ફેફસાની જરૂર પડતી. ટૂંકમાં કહું તો અણધારી મુશ્કેલીઓની વાત જવા દો. એડ રોબર્ટ્સનો તો જીવતા રહેવા માટેનો રોજે રોજનો સંઘર્ષ પણ કંઈ ઓછો ન હતો. પોતાની ઉપાધિઓની કથા માંડીને બેસે તો સહાનુભૂતિનો દરિયો ભેગો કરી શકે તેટલી પારાવાર તકલીફોને ઉઠાવતો હતો, પરંતુ તે દયાની ભીખ માંગવાનું ક્યારેય પસંદ કર્યું નહીં. તેણે તેના બદલે પોતાના જેવા અન્ય શારીરિક વિકલાંગોને જીવન વધુ સરળ અને સુવિધાવાળું બને તે માટે તેને બીડું ઉઠાવી દીધું. જાહેર સ્થળો પર વિકલાંગો માટે રેમ્પ બનાવવા, દરેક જગ્યાએ વ્હીલચેર સરળતાથી લઈ જઈ શકાય તે પ્રકારના કન્સ્ટ્રક્શન કરાવવું, પાર્કિંગ એરિયામાં વિકલાંગોની જરૂરિયાતને ધ્યાનમાં લેવી અને લોકોનો વિકલાંગ પ્રત્યે અભિપ્રાય બદલાય તેવા પ્રયત્ન કરીને સમાજમાં વિકલાંગોને સન્માનજનક સ્થાન અપાવવાનું, આ બધા કામ તેને હાથે ધર્યા. તેને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને આ યુનિવર્સિટીમાં એ
इतनी बड़ी शारीरिक अक्षमताओं धरावतो एकमात्र ग्रेजुएट छे। कैलिफोर्निया स्टेट डिपार्टमेंट ऑफ रिहेबिटेशन ना डायरेक्टर ना पद सुधी पहुंचीने ते पोतानो आ काम करे छे। निर्णय लईने काम चालू करी दो तो दुनियानी कोई एवी मर्यादा के मुश्किली नथी जे तमने अटकावी सके। तमे कई हालत में छो तेनु कोई महत्व नथी। तमारी नजर तमे क्या टेकवी छे तेज अगत्यनु छे। एक अलग निर्णय केवो चमत्कार करी सके छे तेनु एड रॉबर्ट्स थी वधु सारू उदाहरण होई न सके। वड़ी कितनाक एवी दलील करशे के निर्णय लेवामां शुं मोटी वात छे। निर्णय तो चपटी वगाड़तामां नहीं नाखे पण पछी आगळ केम वधु ते क्यारे समझातुं नथी अने मूंझवाई जवाय छे। आ छे निर्णय न लई शकवानुं बीजुं कारण। हुं आवा लोकोने मानसिक रीते पंगु कहूं छुं कारण के मारुं मानवुं छे के जो खरेखर व्यक्तिए कंईक करवानी मनमां गांठवाड़ी होय तो तेनुं मगज एवुं दौड़े छे के गमे तेवी मूंझवणमांथी रस्तो शोधी काढ़े छे। मैं मारा अनुभवथी अने अवलोकनोथी अल्टिमेट सक्सेस फॉर्म्युला बनावी छे। तेना पर मने पाक्को भरोसो छे। आ रही ते फॉर्म्युला। एक, तमारे शुं जोईए छे ते नक्की करी लो। बे, तेने मेळववा माटे काम पर लागी जाओ। त्रण, काम करवानी अनेक तरकीबो मळशे पण तेमांथी खरेखर कई तरकीब कामनी छे ते शोधी काढ़ो। चार, काम चालू कर्या बाद अधवच्चे जरूर पड़े फेरफारों करवाना थाय तो अचकाशो नहीं अने तमे पसंद करेनी जूनी रीतने वर्गी रहेवानी जीद करशो नहीं। निर्णय लीधा पछी करवाना बधा ज कामों आ फॉर्मुलामां आवी गया छे। तमारे एक्टिव थईने काम पर लागी जवानुं छे अने जरूर पड़े दिशा बदलवानी तैयारी पण राखवानी छे। એટલે કે તમારે પેડન પણ મારવાના છે અને ગવર્નર પણ સાંભળવાનું છે। બસ ત્યારે હાથ અને પગ બંને ચાલતા રહેશે તો ક્યારેય તો મંજીને પહોંચશો જ એટલો વિશ્વાસ રાખશો। કોઈ પણ નવી શરૂઆત કે સર્જન અંગેનું એક પાયાનું સત્ય એ છે કે જે મિનિટે વ્યક્તિ પોતાના કામને ખરેખર સમર્પિત થઈ જાય છે તે જ મિનિટથી બધી જ દિશાઓમાંથી તેને સહકાર મળવાનો ચાલુ થઈ જાય છે। જ્હોન વોન ફંગંગન વોન ગોથે। પણ ખરેખર કોઈનો આવો વિશ્વાસ ટકે છે ખરો? જો દુનિયામાં સૌને આટલી સીધી વાત ખબર હોય તો સૌ કોઈ રમત રમતમાં પોતાના સપના સાકાર કરી નાખે પણ એવું કંઈ તો બનતું નથી। તેનું કારણ એ છે કે લોકોને હજુ એ અંદાજ નથી કે એક અડગ મનના નિશ્ચયની શક્તિ કેટલી ઊંચી હોય છે। નિર્ણય ન લઈ શકવાનું ત્રીજું કારણ છે મેં અગાઉ કહ્યું તેમ। ઈચ્છા હોવી એ એક બાબત છે અને ઈચ્છા શક્તિ હોવી તે અલગ બાબત છે। લોકો માત્ર પોતાની નૂની નંગળી અને ઉપરછંદની ઈચ્છાને જ શક્તિ ઈચ્છાશક્તિ માની બેસે છે પણ તમે સૂતા હો ત્યારે જે ઈચ્છા તમને જગાડીને બેઠા કરી દે અથવા બેઠા હો તો ઊભા કરીને દોડતા કરી દે તેવી ઈચ્છાશક્તિની જ આપણને વાત કરીએ છીએ। આવી ઈચ્છાશક્તિથી જ દુનિયાની સુરત બદલી શકાય છે। નિર્ણય માટે ઇંગ્લિશ શબ્દ છે ડિસિઝન, લેટિનમાં ડી એટલે ફ્રોમ અને કેડરનો અર્થ થાય છે ટુ કટ એટલે કે કટ કરવું। તમે જ્યારે ખરેખર કંઈક કરી બતાવવાનું નક્કી કરશો ત્યારે અર્જુનની આંખની જેમ બીજું કંઈ જ તમને દેખાશે નહીં। સમજી લો કે તેના સિવાયનું બધું જ તમારા માટે કટ ઓફ થઈ જશે। આ ડિસિઝન લેતા કેવી રીતે શીખવું તેની આપણે અહીં વાત કરીએ છીએ। જે લોકોએ તેમના જીવનમાં એકાદ વાર પણ આ પ્રકારનો અડીખમ નિર્ણય કર્યો હશે તેઓ મારી આ વાતને વધુ સારી રીતે સમજી શકશે। જ્યાં સુધી નિર્ણય ન લેવાયો હોય ત્યાં સુધી તમારી નજર સામે અનેક વિકલ્પો રમતા હશે પણ એકવાર નિર્ણય લેવાઈ જાય પછી તે એક નિર્ણયને બાદ કરીને બાકીના બધા વિકલ્પો જાણે હવામાં ઓગળી જાય છે। નિર્ણય લેનાર માટે હવે બીજી કોઈ ગુંજાઈશ રહેતી નથી। તમાકુ ખાનાર વ્યક્તિ જો ખરા દિનથી તમાકુ છોડવાનો નિર્ણય નહીં લે તો બસ ખતમ વાત। હવે તો આ જન્મમાં તો ક્યારેય તમાકુ તરફ નહીં જુએ। હા, જો તેનો નિર્ણય જ કાંચો પોચો હોય
તો વાત અલગ છે, પરંતુ અહીં આપણે નિર્ણયની અડગતાની જ વાત કરીએ છીએ. હકીકતમાં નિર્ણય લેતી વખતે વ્યક્તિ કયો વિકલ્પ પસંદ કરવો તે અંગે અવડાવમાં હોય ત્યારે તે સ્ટ્રેસ અનુભવે છે. તેથી જ્યારે નિર્ણય લેવાઈ જાય ત્યારે તેને એક પ્રકારની રાહતનો અનુભવ થાય છે. ભલે હવે કામ શરૂ કરવા માટે મહેનત કરવાની થશે, પણ તેની દિશા સ્પષ્ટ થઈ જાય છે. તે પણ તેના માટે આનંદના સમાચાર બને છે. વિચારોની આ સ્પષ્ટતાને કારણે તેની શક્તિ આપોઆપ વધવા લાગે છે. વ્યક્તિ જીવનમાં જે કંઈ મેળવવા ઈચ્છતી હોય તે તરફ આગળ વધવાનું તેને બળ મળે છે. નિર્ણય શક્તિની આવી ચમત્કારિક અસરો વિશે જાણવા છતાં આપણે નિર્ણય કેમ લઈ શકતા નથી? કારણ કે આપણા મગજને નિર્ણય લેવાની ટેવ જ છૂટી ગઈ છે. આ કારણે જ રાત્રે જમવામાં શું બનાવવું તેનો નિર્ણય લેવો એ પણ આપણને કોઈ અટપટી ક્વિઝના પેચીદા સવાલ જેવું મુશ્કેલ કામ લાગે છે. આવા બેઠાડું મનને દોડતું કેવી રીતે કરશો? તેનો ઉકેલ એકદમ સીધો અને સરળ છે. જે કામની ટેવ છૂટી ગઈ હોય તે કામ દિવસમાં 10 વાર કરવું. તમારા મનને સતત નિર્ણય લેવાની ટેવ પાડો. શરૂઆત નાના નિર્ણયોથી કરો, પણ નાના નિર્ણયો મોટી સંખ્યામાં લો. દરેક નિર્ણયમાંથી જે પણ શીખવા મળે તે શીખવાની આદત કેળવો. કેટલાક નિર્ણયોની અસર કદાચ તરત જ જોવા મળે નહીં તેવું પણ બને, છતાં તમને આવા નિર્ણયોથી ફાયદો જરૂર થશે. ઘણા બધા વિકલ્પોમાંથી દર વખતે એક નિર્ણય પસંદ કરવાનો થશે. તેથી તમે સાચા અને ખોટા વચ્ચે, યોગ્ય અને અયોગ્ય વચ્ચે, કે જરૂરી અને બિનજરૂરી નિર્ણયો વચ્ચેનો ભેદ પારખી શકશો. તમને મળેલી આ ટ્રેનિંગની મદદથી તમારા ભવિષ્યના નિર્ણયો લેવામાં તમને ઘણી સરળતા રહેશે. તેમ તમે જાતે જ એ અનુભવી શકશો કે તમારી જિંદગી પરિસ્થિતિને હવાને નથી થઈ ગઈ, તેની નગામ તમારા પોતાના જ હાથમાં છે. એકવાર તમે નગામ સંભાળી લો પછી તમને લાગશે કે તમારા જીવનની દરેક ચેલેન્જ તમને પછાડીને પારી દેવા માટે નહીં, પણ આગળ વધારવા માટેનો એક પુશ આપવા માટે જ આવે છે. માહિતીઓનો રાફડો ફાટ્યો હોય ત્યારે કઈ માહિતી આપણા માટે કામની છે તે તારવીને તેના પર કામ શરૂ કરી દેવામાં આવે ત્યારે જ તે માહિતીનો અર્થ સાચો ઠરે છે, અને તો જ તે તમારી ક્ષમતામાં વધારો કરવાનું કામ કરે છે. મેં મારા જીવનમાં ઘણા સેમિનાર અટેન્ડ કર્યા, ઘણા પ્રવચનો સાંભળ્યા અને ઉત્સાહ તથા પ્રેરણા આપનારી ઘણી કેસેટો સાંભળી. હું સતત આ બધું સાંભળતો રહ્યો તેનું કારણ આ જ હતું. મનને દોડતું કરી દે તેવી કઈ બાબત છે તેની મારે ખોજ કરવી હતી. આ કેસેટો કે સેમિનારો એ મારી સામેના વિકલ્પો હતા, અને તેમાંથી મળતો એકાદ વિચાર મને સાચી દિશા તરફ નહીં જનારો હતો. શક્ય છે કે તમારા કિસ્સામાં પણ તેવું જ બને. તમે જે ચાવી શોધો છો તે કદાચ તમને આ પુસ્તકમાંથી જ મળી જાય. તેથી તમારા માટે જરૂરી એ છે કે તમે પણ ખુદના મનથી એકે એક ભાગ સાંભળો. સાચા ખોટા વચ્ચેનો આ ભેદ શીખવા માટે તમારે, મેં કહ્યું તેમ, રોજના 10 નિર્ણયો લેવા પડશે. કારણ કે કોઈપણ આવડત કેળવવા માટે સતત પુનરાવર્તન જરૂરી છે. ખરું પૂછો તો આ ભેદરેખાને ઓળખવી એટલા માટે જરૂરી છે કે જીવનના દગને અને પગને નિર્ણયો લેવાના આવશે. જો સારા અને ખરાબ વચ્ચેનો ભેદ સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ તો ક્યારેક તે ઘણું મોંઘું સાબિત થાય છે. ડોમ ડોમ સાહિયબી હોય, પાણી માંગો ત્યારે દૂધ મળે તેવી સમૃદ્ધિ હોય, છતાં પાણી કે દૂધને બદલે ગાંજો કે ચરસ પીનારને આપણે શું કહીશું? તેની નજર સારા કે ખરાબના ભેદને સમજવાનું શીખી જ નથી. તેથી વિનાશના રસ્તે સામે ચાલીને જવાનો નિર્ણય નહીં બેસે છે. એ વાત યાદ રાખજો કે જીવનમાં માત્ર મોટામાં મોટા નિશાન તાકવા એ જ મહત્ત્વનું નથી. તે મેળવવા માટે સાચા રસ્તે ચાલવું અને મેળવ્યા બાદ પણ અમુક મૂલ્યોને જાળવી રાખવા એ પણ એટલું જ મહત્ત્વનું છે. હું આ પુસ્તકમાં આ પ્રકારની ભેદરેખાઓને પારખવાનું પણ શીખવવાનો છું. તંદુરસ્તીની વાત કરીએ તો સ્વસ્થ હૃદય માટે કસરત ઘણી મહત્ત્વની છે, પણ જો આ કસરતની સાથે યોગ્ય ખાનપાનનું ધ્યાન ન રાખીએ અને વધુ પડતું ફેટી ફૂડ ખાધા જ કરીએ તો આપણને હાર્ટ એટેકને ટાળી શકીએ નહીં. આ ભેદરેખા ન પારખવાની આવડી મોટી કિંમત ચૂકવવી કોને પરવડે? વિશ્વના વિજેતા બિઝનેસ એક્સપર્ટ ડૉક્ટર ડબ્લ્યુ એડવર્ડ ડેમિંગે
આ બેદરેખાને ઘણી મહત્વ ગણાવી છે, ઘણી મહત્વની ગણાવી છે। સાચા ખોટાનું ભાન થઈ જાય તે પોતે જ એક બહુ મોટું જ્ઞાન છે। હું આ વાતને મારી રીતે રજૂ કરું તો એમ કહીશ કે આ બેદરેખાની વાત હોય, કોઈ ખાસ સ્ટ્રેટેજી હોય કે કોઈ સોનેરી સદા હોય, તમે તેના અંગે જાણકારી મેળવો। તે જ મિનિટે જો તમે તેના પર સરળતાથી અમલ કરી શકો તો તેવા જ્ઞાનને જ સાચું જ્ઞાન કહેવાય। જ્ઞાન તો એવું હોવું જોઈએ જેને રોજબરોજના વ્યવહારમાં સહેલાઈથી ઉપયોગ કરી શકાય। હું મારા પુસ્તકોમાં કે મારા સેમિનારોમાં એ વાતની ખાસ કાળજી રાખું છું કે મારી દરેકે દરેક વાત ફક્ત પુસ્તકીય જ્ઞાન બનીને ન રહે, પરંતુ દુનિયાભરના વ્યવહારમાં ગમે ત્યાં તે એપ્લિકેબલ હોય। મારી વાતોથી લોકો તેમની શક્તિ પ્રત્યે જાગૃત થાય અને તેમના માનસિક કે ભાવનાત્મક પાસાને જ નહીં, શારીરિક કે આર્થિક બાબતોને પણ વધુ સારી રીતે સાંભળી શકે, તે માટે મારા સૂચનો વ્યવહારુ હોય તે ખૂબ જરૂરી છે। નિર્ણયો લેવાની ક્ષણો દરમિયાન જ સાચા અર્થમાં તમારું નસીબ તમારા પોતાના હાથે ઘડાય છે। એન્થોની રોબિન્સ। આવા વ્યવહારુ સૂચનોમાં મારું સૌથી પહેલું સૂચન છે કે તમારા જીવનના આ પ્રકારના ઘડતર માટે તમે ત્રણ મહત્વના નિર્ણયો લેવાનું શીખી લો। આ ત્રણ નિર્ણયો તમને દરેકે દરેક બાબતમાં કામ લાગે તેવા છે। જીવનની લગામ તમારા હાથમાં નહીં લેવા માટે તમને મદદરૂપ બને તેવા છે। આ રહ્યા આ ત્રણ નિર્ણયો। 1. તમે કઈ બાબત પર ફોકસ કરો છો તે નિર્ણય। 2. તમારા જીવનમાં કઈ બાબતનું સૌથી વધુ મહત્વ છે તે નિર્ણય। 3. તમે જે દિશા પસંદ કરી છે તે દિશામાં આગળ વધવા માટે શું કરવું તે અંગેનો નિર્ણય। આ ત્રણ બાબતોનું મહત્વ તમે કલ્પી શકો તેના કરતાં ક્યાંય વધુ છે। તમારા ભૂતકાળના સંજોગો, અત્યારની ચેલેન્જ કે અત્યારની પરિસ્થિતિનું ખરેખર કંઈ જ મહત્વ નથી। બસ જો તમે આ ત્રણ નિર્ણયો સારી રીતે લઈ શકો તો તમારો ભૂતકાળ ગમે તેટલો સંઘર્ષમય રહ્યો હોય અને અત્યારના સંજોગો ગમે તેના વિપરીત હોય, છતાં આવતીકાલે તમે તમારું ભાગ્ય જરૂર પડી શકશો। યાદ રાખો, તમારું ભાગ્ય તમારા ત્રણ નિર્ણયો પર જ આધારિત છે। તમે તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત કર્યું, તમારા જીવનમાં કઈ બાબતો મહત્વની છે અને આગળ વધવા માટે તમે કયા પગલાં લેવાનો નિર્ણય લીધો છે, તે જ તમારી સફળતા નક્કી કરશે। ફક્ત તમારા જીવનમાં જ નહીં, દુનિયાના સૌ કોઈની સફળતા આ ત્રણ નિર્ણયો પર જ આધાર રાખે છે। જો તમે સફળ થાઓ તો સમજી લો કે તમારા આ ત્રણ નિર્ણયો એકદમ સાચી રીતે લેવાયા હશે। આ જ રીતે જો કોઈએ આ નિર્ણયો તમારા કરતા વધુ સારી રીતે લીધા હશે, તે તમારા કરતા આગળ હશે। આપણે જોયું ને કે એડ રોબર્ટ્સે આ નિર્ણયો અન્ય કરતા વધુ સારી રીતે લીધા હતા। તેનું ધ્યાન પોતાના શારીરિક તકલીફો પર કેન્દ્રિત કરવાને બદલે અન્ય વિકલાંગોના જીવનમાં સુધારો લાવી શકાય તેના પર કેન્દ્રિત કર્યું। તેમના જીવનમાં કંઈક સુખદ પરિવર્તન આવે તે જ વાતને સૌથી વધુ મહત્ત્વની ગણી। તે માટે પોતે પોતાના તરફથી કયા પગલાં લઈ શકે તેમ છે તેના પર ધ્યાન આપ્યું। માનવી પોતાના સતત અને અથાક પ્રયત્નો દ્વારા પોતાની જીવનને ઉન્નત કરી શકવાની જે અમાપ ક્ષમતા ધરાવે છે તે બાબત મને દુનિયામાં સૌથી વધુ પ્રેરણાદાયી લાગે છે। હેનરી ડેવિડ થોરો। આપણામાંના મોટાભાગના લોકો ખરા સમયે નિર્ણય લઈ શકતા નથી, કદાચ તેઓ એ જાણતા નથી કે નિર્ણય ન લેવાથી મુસીબત આપોઆપ તરી જતી નથી। મુસીબતની સામે તમે તમારું જોર નહીં બતાવો તો મુસીબતને તો તેનું જોર બતાવવા માટે મોકળું મેદાન મળી જશે। લોકોની આ સહામૃગ વૃત્તિને નાયગ્રા સિન્ડ્રોમ્સ નામ આપવામાં આવ્યું છે। જીવનને નદી સાથે સરખાવીને હું તમને આ નાયગ્રા સિન્ડ્રોમ્સના લક્ષણો સમજાવીશ। નદીના વહેણમાં તમે તમારી હોડીને વહેતી મૂકો, તે જ મિનિટથી હંમેશા હાથમાં નહીં લેવાના હોય, પણ જો તમે હંમેશા પકડવાની તસદીબ જ ન લો તો શું થશે, નદીના વહેણની સાથે હોડી પણ વહેવા લાગશે। પછી એ ગતિ પર તમારો કોઈ જ કાબુ નહીં હોય, હોડી હાલક દોલક થશે ત્યારે તમારી પાસે મુજાવવા સિવાય બીજો માર્ગ બચ્યો નહીં હોય। તમે તમારી પસંદગીના સ્થાને પહોંચવાનું વિચારી શકો તે હાલતમાં જ હશો જ નહીં। આમ હંમેશા હાથમાં લેવાનો નિર્ણય જ તમે ન લીધો અને તમારી હોડીને સંજોગોને હવાને કરી દીધી, પછી તે મુસીબતો આવે તેના માટે સંજોગો શા માટે જવાબદાર ગણાય?
તમારા જ નિર્ણયના કારણે તમે મુસીબતને નોતરો છો. આ તો થઈ નાની મુશ્કેલીઓને હરાવવાની વાત. નાયગ્રા સિન્ડ્રોમ્સની અસલી ભયાનકતાની વાત તો હવે આવે છે. ખડકો સાથે ટકરાતી હોડીથી બીકના માર્યા હાઈ રે, આ શું થઈ ગયું ની ચિંતામાં તમે બેસી પડ્યા હશો. ત્યાં જ અચાનક તમારું ધ્યાન જશે કે 10 ફૂટ આગળથી નદીનો ધોધ રૂપે નીચે પડે છે. હવે તમે કઈ રીતે બચી શકો? હવે તો હંમેશા હાથમાં લેવાનો પણ સમય તમારી પાસે નથી. હા, નદીના ઉપરવાસમાંથી જ તમે હંમેશા મારવાનું શરૂ કર્યા હોત તો અત્યાર સુધીના વમળને તમે તાળી શક્યા હોત અને ધોધ સુધી પહોંચવાની નોબત જ ન આવી હોત. ખરા સમયે તમે યોગ્ય નિર્ણય ન લેવાના કારણે તમે તમારી જિંદગીની બાજી હારી બેઠા છો તે તમને છેક છેદની ઘડીએ સમજાશે. મોટાભાગના લોકો તેમના જીવનમાં આ જ રીતે વર્તે છે. તેથી જ તેમની મંજિલ સુધી પહોંચવાના બદલે આડી અવળી ભેખડોમાં ભરાઈ પડે છે. આમ નાયગ્રા સિન્ડ્રોમ્સથી બચવું હોય તો તમારે પહેલેથી જ હંમેશા હાથમાં લેવા પડે. કયા રસ્તે આગળ વધવું છે તેની માહિતી અગાઉથી ભેગી કરવી પડે અને નદીમાં ઉતરતા પહેલા જ કઈ રીતે સફર કરવાની છે તેનું પરફેક્ટ પ્લાનિંગ કરવું પડે. તમે આ પ્લાનિંગ જાગૃત રીતે કરો તે સૌથી મહત્વનું છે, કારણ કે જો તમે આ પ્લાન બનાવવામાં ઢીલ કરશો તો તમારી જાણ બહાર તમારું અર્ધ જાગ્રત મન, જેને આપણે સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, તેની રીતે આ પ્લાન કરી નાખશે. તમે જાગૃત રહીને જેવું પ્લાનિંગ કરો તેના કરતાં આ પ્લાન ઘણો અલગ હશે. તેનું સીધું કારણ એ છે કે તમારા અર્ધ જાગૃત મન પર અસર કરનાર ઘણા પરિબળો છે. મન જ્યારે આ બધા પરિબળોની અસર નીચે કામ કરે ત્યારે સાચા નિર્ણયો લઈ શકે નહીં. મનને ત્યારે જૂના પૂર્વાગ્રહો પણ નડે છે, વ્યક્તિને પોતાનું બેકગ્રાઉન્ડ પણ નડે અને મિત્રો કે આસપાસના લોકોની સેહશરમ પણ નડે. હું માનું છું કે અહીં મુખ્ય 5 પરિબળો મહત્વના છે. 1, તમારી પોતાની માન્યતાનું માળખું. 2, તમારા જીવન મૂલ્યો. 3, તમે પોતે અનુભવેલા કે કોઈ પાસેથી સાંભળેલા ભૂતકાળના અનુભવો. 4, તમને હંમેશા સતાવતા સવાલો. 5, તે સમયની તમારી ઇમોશનલ સિચ્યુએશન. આ 5 બાબતો ભેગી મળીને તમારી પાસે કોઈ નિર્ણય લેવડાવે ત્યારે તે નિર્ણય સાચો જ હોય તેવી ખાતરી બિનકુદ ન રાખી શકાય. તમે તેની અસર નીચે સ્ટેપ્સ લખી શકો ત્યારે તમને નગામ તમારા હાથમાં હોવાનો અનુભવ થશે નહીં. તેથી ચિંતામાં પડી જાઓ કે ક્યાંક અડધા રસ્તે અટકી જાઓ તેવું પણ બની શકે. તમારી સફળતાના મુખ્ય પાયા તો તમારા જાગૃત પ્રયત્નો જ હોઈ શકે ને. આ અર્ધ જાગ્રત મનની પોતાની જ નગામ અહીં બીજા 5 પરિબળોના હાથમાં છે ત્યારે આપણું ગોળું તે સાચી દિશામાં દોડાવી શકે તેવી આશા કેવી રીતે રખાય? જો તમે સજાગ રહીને આયોજન ન કરો તો તમારી સફળતા કે નિષ્ફળતા આ સબકોન્શિયસ માઇન્ડના હવાને જ રહેશે. આ સફળતા કે નિષ્ફળતાને તમે તમારા કંટ્રોલમાં રાખવા માંગતા હો તો તમારે બસ આટલું જ કરવાનું છે. તમને જરૂર જણાય તે મુજબ આ 5માંથી એકાદ બાબતને બદલી કાઢો. એકાદ બાબત તમે તમારા કંટ્રોલમાં લઈ લો, પછી જુઓ તેની કમાજ. તમારા જીવનમાં તેનો ફરક તરત જ જોવા મળશે, કારણ કે હવે તમે તકલીફના મૂળને પકડીને તેનો ઉકેલ લખવાનું શીખી જશો. આજ સુધી જ્યારે તમે તકલીફની ફરિયાદો કરતા ત્યારે તમારું ધ્યાન તકલીફના મૂળને બદલે તકલીફની અસર પર જ કેન્દ્રિત હતું. તમારી આ ભૂલ આજે તમે ઓળખી શકશો. દાખલો આપીને સમજાવું. જો તમે જરૂર કરતાં વધુ પડતી માત્રામાં ખાતા હો અને તેને કારણે તકલીફ થતી હોય તો તમારી સમસ્યા એક ખોરાક સંબંધી સમસ્યા નથી, પણ કદાચ પોષણ વિશેની તમારી માન્યતાના માળખામાં ખામી હશે અથવા તમે ઇમોશનલી ફિટ નહીં હોવ અને તેને કારણે વધુ પડતો ખોરાક લેતા હશો. જો આ બાબત બદલી નાખશો તો તમારી તકલીફ આપોઆપ દૂર થઈ જશે. આ આખા પુસ્તકમાં હું તમને એ જ શીખવવાનો છું કે તમારા કિસ્સામાં તમારું સબકોન્શિયસ માઇન્ડ કયા પરિબળની અસર નીચે નિર્ણય લે છે. તમારા સબકોન્શિયસ માઇન્ડની આ માસ્ટર સિસ્ટમ તમને સમજાઈ જાય પછી તેની પર કંટ્રોલ મેળવવો સહેલો થઈ પડશે. તમને જણાશે કે હવે તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખતા થયા છો. વળી તમે એ પણ જાણતા જ હશો કે જેને સારી રીતે ઓળખતા હોઈએ તેની પાસે સારામાં સારું કામ કરાવી શકાય.
આમ તમારા નિર્ણય લેવાની શક્તિ એટલી વધશે કે તમે તમારા કામમાં તો સફળ થશો જ, સાથે કંઈક મેળવવાનો સંતોષ પણ તમને ખુશખુશાલ કરી દે. વળી નિર્ણય લેવાની આ આખી પ્રક્રિયા તમારા મગજમાં ક્લિયર થઈ જશે, એટલે તમારી આસપાસના લોકો કયા પરિબળોની અસર નીચે નિર્ણય લે છે તે પણ તમે સમજી શકશો. અંતે તો આ બધી જ બાબતો તમારી સમજશક્તિ અને સ્થિતિ પરનો તમારો કાબૂ વધારનારી બાબતો સાબિત થશે. આમ સબકોન્શિયસ માઇન્ડ આપના વતી આપણા નિર્ણયો લેતું હોય તો આપણું પહેલું કામ તેને જગાડવાનું રહેશે. આપણો વર્તમાન કે આપણું ભવિષ્ય આપણે આ ભૂતકાળની ગ્રંથિઓ કે પૂર્વગ્રહોના હવાને તો ન જ કરી શકીએ. આ પુસ્તક તમને આ બાબતમાં મદદરૂપ થશે અને એકદમ પદ્ધતિસર તમને યોગ્ય મૂલ્યો કે માન્યતાઓ તરફ દોડી જશે, જેથી તમે જીવનમાં આગળ વધી શકશો. મારા જે પ્રયત્નો નિષ્ફળ રહ્યા તેનાથી હું હતાશ થયો નથી. આ પ્રયત્નોએ મને સમજાવી દીધું છે કે આ રીતે તો પરિણામ નહીં જ મળે, આથી બીજા માર્ગે આગળ વધવાનો મને સંકેત મળી જાય છે. થોમસ આલ્વા એડિસન. નિર્ણય લેવામાં નડતરરૂપ બનતું ચોથું મહત્વનું કારણ છે આપણો ભય. ક્યાંક ઊંધું વેતરાઈ જશે તો આપણે ખોટો નિર્ણય લઈ બેસીશું તો? આ ભાઈ એકદમ સાચો છે, પણ તેથી કંઈ નિર્ણય લેવાનું પડતું ન મૂકશો. યાદ છે ને પેલો નાયગ્રા સિન્ડ્રોમ? નિર્ણય નહીં લો તો તમે ચોક્કસ ફસાવાના છો તેની ગેરંટી છે, તેથી તમે નિર્ણય લેતા રહો. ખોટા નિર્ણયો તમને ખરાબ પરિણામ ચોક્કસ આપશે, પણ સાચો પાઠ પણ બનાવશે કે તમે તમારા જજમેન્ટમાં ક્યાં ભૂલ કરી. એક વાત સારી રીતે સમજી લો કે તમારી સફળતા તમારા સાચા જજમેન્ટને આભારી છે, અને તમે સાચું જજમેન્ટ લો તે વાત તમારા ભૂતકાળના અનુભવને આભારી છે, જે તમે મોટે ભાગે ખોટા જજમેન્ટમાંથી મેળવ્યા હશે. આ ખોટા નિર્ણય પર આંસુ સાળસા બેસી રહેવાના બદલે તેમાંથી જે શીખવા મળે તે શીખશો, તો ભવિષ્યમાં તમે એ જ ભૂલ ફરી કરશો નહીં. ખરાબ અનુભવની યાદ ભલે દુઃખદ હોય, પણ તેમાંથી મળતો બોધ હંમેશા મીઠો જ હોય છે. જે કામ લોકો મહિને એકવાર કરતા હોય તે જ કામ તમે દિવસમાં 10 વખત કરો તો એક જ દિવસમાં તમારો અનુભવ તેના 10 મહિનાના અનુભવ જેટલો થઈ જશે. કોઈપણ કામમાં હથોટી બેસાડવાની આ સાવ સાદી અને અક્ષર ચાવી છે. તમે પ્રેક્ટિસ કરીને આ હથોટી મેળવી લો, પછી જોજો લોકો તમારી આ ટેલેન્ટ બદલ તમને નક્કી ગણવા લાગશે. મારો પોતાનો જ આ કિસ્સો છે. પબ્લિક સ્પીકિંગનો જ્યારે મને ખાસ અનુભવ ન હતો ત્યારે મેં જોયું કે મારા ઓર્ગેનાઇઝેશનના મારી સાથેના મિત્રોએ અઠવાડિયે એકવાર ભાષણ આપવા જતા મારે તો આ કળા બહુ જલ્દી શીખી લેવી હતી. તેથી મેં દિવસના 3-4 વાર ભાષણ આપવાનું શરૂ કર્યું. જે મને સાંભળવા બેસે તેની સામે હું મારી સ્પીચ ચાલુ કરી દેતો. આજની ઝડપી પ્રેક્ટિસના કારણે હું માત્ર 2 અઠવાડિયામાં આશરે 50 સ્પીચ આપી ચૂક્યો હતો, જ્યારે મારા મિત્રો આખા વર્ષને અંતે આ 50નો આંકડો પાર કરવાના હતા. આ સતત અને ઝડપી પ્રેક્ટિસ મને આજે કુશળ વક્તા બનાવી દીધો છે. લોકો મારા લેક્ચર્સમાં આવીને મારાથી ઇમ્પ્રેસ થઈ જાય છે અને મને ભારે ટેલેન્ટેડ અને નક્કી ગણે છે. ખરેખર હું પોતે જ તેનું રહસ્ય જાણું છું, અને હવે તમે પણ જાણી ગયા હશો કે જેટલી વધુ ઝડપી પ્રેક્ટિસ તેટલું જ સારું પરિણામ. મારી આ પહેલી 50 સ્પીચ કંઈક નંબર 1 સ્પીચ ન હતી, તે તો સામાન્ય કક્ષાની જ હતી, પણ નંબર 1 વક્તા બનાવવાનો રસ્તો આ જ હતો. તે હવે તેણે સાબિત કરી દીધું છે. જિંદગી છે તો મુસીબતો કે પડકાર તો આવશે જ, પણ આ પડકારો જ આપણને ભેદરેખા પારખવામાં વધુ હોશિયાર બનાવશે. એકાદ ખડક સાથે આપણે ટકરાઈએ એ કંઈ આપણી નિષ્ફળતા નથી. હું તો ત્યાં સુધી કહીશ કે જીવનમાં નિષ્ફળતા જેવું કંઈ છે જ નહીં. તે માત્ર એક ખરાબ પરિણામ છે, જેના અનુભવમાંથી શીખીને ફરી ક્યારે આપણે સારું પરિણામ લાવી શકીશું. બસ આ સારા પરિણામને લોકો સફળતા કહે છે. અમે અમારો માર્ગ શોધી લઈશું, જો નહીં મળે તો નવો માર્ગ બનાવી નાખીશું. હનીબાજ. મનગમતી જિંદગી મેળવવા માટે નિર્ણય શક્તિ વિકસાવવાની જરૂરિયાત તમે સારી રીતે સમજી ગયા હશો. જીવનમાં જે કંઈ મળે છે, જે કંઈ પણ મળે છે તેને હસતા મોઢે સ્વીકારતા શીખી લો.
ગમે તેટલા ખરાબ સંજોગોમાં પણ હાર માન્યા વિના જે તે પરિસ્થિતિને તમારા ફાયદામાં પંટાવવાની આવડત વિકસાવવી નો. જો તમે નીચે જણાવેલી બાબતો પર ધ્યાન આપશો તો સહેલાઈથી આ આવડત કેળવી શકશો. એક, એવી કઈ બાબત છે જેના માટે તમે પૂરેપૂરી નિષ્ઠાથી અને નગનથી મહેનત કરવા મચી પડશો તે નક્કી કરી લો. બે, આ રીતે ધ્યેય નક્કી કર્યા બાદ તમે તેને મેળવવા માટે ફટાફટ કામ પર લાગી જાઓ અને જરૂર પડે ગમે તેટલા મોટા પગલાં ભરવાની તૈયારી બતાવો. ત્રણ, તમારા આ કામને સફળ બનાવવા માટે તમને અનેક વિકલ્પો મળશે, તેમાંથી ખરેખર કયો વિકલ્પ કારગર સાબિત થાય છે તે શોધી કાઢો. ચાર, તમે શરૂઆતથી જ તમારી સ્ટ્રેટેજી નક્કી કરી હશે, પણ જો અધવચ્ચે જરૂર જણાય તો તેમાં ફેરફાર કરવા માટે તૈયાર રહેશો અને જડની જેમ તમારી પહેલી સ્ટ્રેટેજીને વળગી રહેશો નહીં. આ ચાર મુદ્દાઓ પર જેમણે ધ્યાન આપ્યું છે તેઓ તેમના જીવનમાં એવા સફળ રહ્યા છે કે હું મારા પુસ્તક કે પ્રવચનમાં આવનાર તેમની વાતોને તાકતો રહું છું. મને બહુ જ ગમતી હોય તેવી વાત છે જાપાનની હોન્ડા કંપનીના સર્વેસર્વા સરોઈસી હોન્ડાની. કોલેજમાં ભણતા હોન્ડાને ટેકનોલોજીની નગની લાગી હતી. તેણે ટોયોટા મોટર્સને વેચી શકાય તેવી પિસ્ટન રિંગ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. આ માટે તેની પાસે હતી તે બધી જ મૂડી એક વર્કશોપ તૈયાર કરવામાં ખર્ચી નાખી. પત્નીના ગણેના પણ આ વર્કશોપ ઊભું કરવામાં ખર્ચાઈ ગયા. બે વર્ષની મહેનતના અંતે પિસ્ટન રિંગ બની તો ખરી, પણ ટોયોટાને ખાસ પસંદ ન આવી અને ઉતરતી ક્વોલિટીની છે તેમ કહી રિજેક્ટ કરી નાખી. હોન્ડાએ ફરી કોલેજમાં જવાનું શરૂ કર્યું ત્યારે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓનું મજાકનું નિશાન બને તે બહુ સ્વાભાવિક હતું, પણ તેની તરફ ધ્યાન આપ્યા વિના હોન્ડાએ પિસ્ટન રિંગ પરના પોતાના પ્રયોગો ચાલુ રાખ્યા. આખરે તેમની મહેનત ફરી અને ટોયોટા કંપનીએ તેમને બનાવેલી પિસ્ટન રિંગ વાપરવા માટે સંમતિ બતાવી. હવે તે માટે એક પ્લાન્ટ નાખવો જરૂરી હતો. હોન્ડા તો આ જ તકની રાહ જોતા હતા. તેમને તાબડતોડ ફેક્ટરીના પાયો નાખી દીધો, પણ બરાબર તે જ વખતે જાપાન બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું, તેથી સરકારે તેમની કોન્ક્રીટનો જથ્થો પૂરો પાડવાનો ઇનકાર કરી દીધો. પ્રથમ ગ્રોસે મક્ષિકા જેવું થયું, પણ હોન્ડાએ તેનાથી રસ્તો કાઢી દીધો. પોતે જ કોન્ક્રીટનું ઉત્પાદન ચાલુ કરી દીધું અને જોત જોતામાં તેમની ફેક્ટરી પિસ્ટન રિંગ બનાવીને ટોયોટા કંપનીને સપ્લાય કરવા લાગી. પછી વિશ્વયુદ્ધમાં જોડાયેલા દેશોના ઉદ્યોગ પર જોખમ કેટલું બધું રહે. બોમ્બ મારાના કારણે બે વાર તેમની ફેક્ટરીને મોટાભાગનો હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો. હોન્ડા પર જે રીતે એક પછી એક માઠી દશા બેસતી હતી તે સાંભળીને તમે પણ હિંમત હારી જશો, પણ હોન્ડા હિંમત હાર્યા નહીં. બોમ્બ મારા વખત તેમના કામદારોને તેમને એવી સૂચના આપી દીધી કે હવે પછી બોમ્બ પડે ત્યારે બોમ્બનો બચેલો દારૂગોળો તરત એકઠો કરી લેવો, જેથી તેને કાચા માલ તરીકે પોતાના બિઝનેસમાં વાપરી શકાય. પાછા એવા આવા ફ્યુએનને અમેરિકાના પ્રમુખ ટ્રુમેન તરફથી મળેલી ભેટ કહીને સાથીઓના ઉત્સાહ વધારતા રહેતા. જેમ તેમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં ધરતીકંપે જાપાનને ફરી ધમરોડ્યું. પ્લાન્ટ ફરી તૂટી પડ્યો. આ વખતે હોન્ડાએ તેમની ફેક્ટરી ટોયોટા કંપનીને વેચી દેવાનું મુનાસિબ ગણ્યું, પણ એમ હોન્ડાએ કંઈ રિટાયર થવાનું નક્કી નહોતું કર્યું. ખરું પૂછો તો યુદ્ધમાં હાર્યા બાદ જાપાન ભયાનક મંદીમાં સપડાયું હતું. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા હતા, એટલે જાપાનમાં કોઈને પણ કાર પરવડે તેવી સ્થિતિ નહોતી. એમ કહો કે જાપાન જાણે સાવ થંભી ગયું હતું. મંદીના આ સમયમાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે હોન્ડાએ પોતાની સાયકલમાં યાંત્રિક મોટર બેસાડી. પાસ પડોશીઓને આ મોટરવાળી સાયકલમાં બહુ રસ પડી ગયો. તેનાથી તેમની મહેનત બચતી હતી અને કામ પણ ઝડપથી થઈ શકે તેમ હતું. હોન્ડાએ બજારમાંથી મોટર ખરીદીને પડોશીઓને પણ આ રીતે સાયકલમાં ફિટ કરી આપવાનું કામ શરૂ કર્યું. પણ ઓછી મૂડીથી ધંધો કેવી રીતે વધે, તેથી હોન્ડાએ હરણફાર ભરી. જાપાનના કુલ મળીને 18,000 સાયકલ વિક્રેતાઓમાંથી દરેકે દરેકને પત્ર લખીને તેમને તેમની પોતાની યોજના સમજાવી. તેમની સાયકલોમાં મોટર બેસાડવા માટે થોડી રકમ ઉધાર આપવા વિનંતી કરી. મંદીમાં ફસકી પડેલા દેશને દોડતા કરવા માટે તેમની આ યોજના કામ આવશે તે વાત તેઓ સૌને સારી રીતે સમજાવી શક્યા. બધા તો નહીં, પણ તેમાંના 5,000 જેટલા વેપારીઓ તૈયાર થયા. હોન્ડાએ સાયકલમાં ફિટ કરવાની મોટરનું ઉત્પાદન શરૂ કર્યું.
તેમની આ મોટરસાયકલનું સાહસિકોમાં ચાલી ખરી, છતાં હજુ કંઈક ખૂટતું હતું. આ મોટરસાયકલ વજનમાં બહુ ભારે હતી. હોન્ડાના ફળદ્રુપ દિમાગ તેના પર ઉકેલ શોધી કાઢ્યો અને નવી મોટરસાયકલ વજનમાં હલકી બની. સુપર કબ નામની આ મોટરસાયકલને અણધારી સફળતા મળી અને આ મોટરસાયકલ પર બેસીને જાપાન ખરેખર દોડતું થઈ ગયું. પછી તો હોન્ડાની મોટરસાયકલોએ યુરોપ અને અમેરિકામાં ધૂમ મચાવી દીધી અને તેની નિકાસ થવા લાગી. હોન્ડાની ટેકનોલોજી એવી હતી કે નિકાસનો આ દોર અટક્યો જ નહીં. જ્યારે હોન્ડાએ કારના ઉત્પાદનમાં ઝંપલાવ્યું ત્યારે પણ નિકાસ ચાલુ જ રહી. આજે જાપાન ઉપરાંત અમેરિકામાં પણ હોન્ડાના પ્લાન્ટ ધમધમે છે અને 1 લાખ કામદારોને રોજીરોટી પૂરી પાડે છે. વળી અમેરિકામાં વેચાતી કારોમાં ટોયોટા પછી હોન્ડા બીજા નંબરનું સ્થાન મેળવી ચૂકી છે. આ મહાન કૃતિઓનું શરૂઆતમાં શું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું? આ અત્યંત સફળ અને મહાન સાહિત્યિક કૃતિઓને આ શબ્દમાં સ્પષ્ટ વખોડવામાં આવી હતી. જ્યોર્જ ઓરવેલ, નિકિત, એનિમલ ફાર્મ. અમેરિકામાં પ્રાણીઓની આવી વાર્તાનું પુસ્તક વેચવું અશક્ય છે. એન ફ્રેન્ક, નિકિત, ડાયરી ઓફ એન ફ્રેન્ક. આ વાર્તાઓમાં લોકોની જિજ્ઞાસાઓને પોષે તેવી કોઈ ખૂબી કે લાગણીઓ તેના વિશે લેખિકા જાણકારી ધરાવતા હોય તેમ લાગતું નથી. વિલિયમ ગોન્ડિંગ, નિકિત, નોડ ઓફ ધ ફ્લાઇંગ. તમે એક સુંદર વિચાર પણ તમારા કહ્યા મુજબ યોગ્ય રીતે કામ કરી શક્યા હો તેવું અમને નથી લાગતું. ડી એચ નોરેન્સ, નિકિત, નેડી ચેતરની નવર. તમારા ભલા માટે થઈને આ પુસ્તક છપાવશો નહીં. ઇવનિંગ સ્ટોન, નિકિત, નસ્ટ ફોર નાઇફ. એક આર્ટિસ્ટ પર લખાયેલું આ પુસ્તક ભારે લાંબુ અને કંટારાજનક છે. હોન્ડા સફળ થયા કારણ કે તેમને બહુ નાની ઉંમરે એ સમજી લીધું હતું કે આજની ઘડીએ કદાચ કોઈ નિર્ણય વિચિત્ર લાગે પણ લાંબા ગાળાના વિચાર કરવામાં આવે તો સંભવ છે કે તે નિર્ણય સૌથી વધુ યોગ્ય સાબિત થાય. તેથી કોઈપણ કામ પર ફોકસ કરતી વખતે તેની લાંબા ગાળાની અસરોને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી ગણાય. આપણામાંના મોટાભાગના લોકો અહીં ભૂલ કરી બેસે છે. નાની નિષ્ફળતાથી હતાશ થતી વખતે આપણે લાંબા ગાળાની અસરો તરફ ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. પણ હકીકત એ છે કે નાની નાની બાબતોની આપણે બેદરકારી આપણને મોટી નિષ્ફળતા અપાવે છે અને જો આ બાબતોમાં આપણે કાળજીપૂર્વક કામ કર્યું તો તે જ ચોકસાઈ આવતીકાલે આપણને મોટી સફળતા અપાવે છે. ભલે આજે આપણને કોઈ કામ બહુ મહત્ત્વનું ન લાગે પણ તેથી કંઈ તે જેમ તેમ આટોપવાનું ન હોય. આ વાત દરેકે દરેક વ્યક્તિને લાગુ પડે છે, તેવી જ રીતે મોટા પાયે સમાજને પણ લાગુ પડે છે. આપણે ત્યાં આજે રાત્રે વર્લ્ડ કપમાં કોણ જીતશે તેની ચર્ચા સભાઓ યોજાય છે પણ દુષ્કાળના ઓળા સામે દેખાતા હોય ત્યારે પાણી કઈ રીતે બચાવી શકાશે તેની ક્યાંય વાતચીત પણ થતી નથી. 2-3 વર્ષ જેવા લાંબા ગાળાની સમસ્યાઓનો સામનો આપણે કઈ રીતે કરીશું તે તરફ આપણે સૌ બેધ્યાન બની જઈએ છીએ. કહેવત છે કે 100 સાણા પણ અક્કલ એક. જોવાની ખૂબી એ છે કે દુનિયાનો કોઈ દેશ આ ખામીમાંથી બચ્યો નથી. ઘડીભરના આનંદ માટે લાંબા ગાળાના નુકસાન તરફ બેદરકારી બતાવવાનું વલણ બધે જ જોવા મળે છે. અમેરિકાની જ વાત કરી લો. અમેરિકન બાળકો સ્કૂલમાં એકાગ્રતાથી ભણી શકતા નથી અને દિવસે દિવસે વધુને વધુ વિદ્રોહ અને હિંસક બનતા જાય છે. લાંબે ગાળે આ બાબત કેટલી મોટી સમસ્યા બની શકે પણ તેની પાછળનું કારણ શોધશો તો ખબર પડશે કે 1.5 કલાકનો ટાઈમ પાસ કરવા આ બાળકો ટીવી પર જે ઢંગ ધડા વગરના કાર્યક્રમો જુએ છે તેનું આ પરિણામ છે. 2 મિનિટના જીભના ચટાકા ખાતર રેડી ટુ ઈટ પ્રકારના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાઈ ખાઈને અમેરિકન બાળકો જેટલા મેદસ્વી બન્યા છે તેટલા દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતા નથી. ટૂંકી દ્રષ્ટિ રાખીને આજના ફાયદા પર જ ધ્યાન આપવામાં ક્યારેય વર્ષો સુધી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન આપણે કરી બેસીએ છીએ. 1989માં અનાસ્કા પાસે એક્ઝોન વાઇન્ડેઝ દુર્ઘટના થઈ. તેના મૂળમાં આવી જ ટૂંકી દ્રષ્ટિ હતી.
જરાક જેટની તકેદારી રાખી હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત. નાખો ગેલન ઓઇલ લઈને જનારું આ જહાજ હિમસિના સાથે ટકરાયું હોત અને ઓઇલની ટાંકીમાં કાણું પડી ગયું. બધું ઓઇલ દરિયામાં ઢોળાઈ ગયું, તેથી ત્યાંની દરિયાઈ વનસ્પતિ અને સમુદ્રી જીવો નાશ પામ્યા. આજના મોટા જહાજની ઓઇલ ભરવાની ટાંકી 2 પળવાળી જ હોવી જોઈએ, જેથી ઉપનું પળ ચીરાઈ જાય તો પણ ઓઇલ સલામત રહે. પરંતુ આ ટાંકી 1 જ પળવાળી હતી. થોડો ખર્ચ બચાવવા માટે જહાજ બનાવનાર એન્જિનિયરોએ જે બાબતને નજરઅંદાજ કરી તેના કારણે પર્યાવરણને પારાવાર નુકસાન થયું. એક્ઝોન વિરુદ્ધ $11.1 કરોડના વળતરનો દાવો કરવામાં આવ્યો. ખેર, આર્થિક વળતર તો ચૂકવી શકાય, પણ અલાસ્કાની આસપાસની દરિયાઈ સૃષ્ટિનો નાશને કેવી રીતે ભરપાઈ કરી શકશો? ટૂંકમાં કહું તો કોઈપણ નિર્ણય લેતી વખતે માત્ર અત્યારના ટૂંકા ગાળાના ફાયદાથી નંચાઈ જવાને બદલે લાંબા ગાળાને તેની શું અસરો હશે તેના વિચારો કરી લેવો જરૂરી ગણાય. જો અહીં તમે થાપ ખાઈ જશો તો નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. આર્થિક નુકસાનથી વાત અટકતી હોય તો હજુ ચાલે, પણ એવું નથી, તે તમને માનસિક રીતે પણ ભાંગી નાખે તેવું બને. બિની જોઈનાનો કિસ્સો તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. 70ના દાયકામાં અમેરિકનોને આ બિની જોયના મ્યુઝિકનું ઘેનું લાગ્યું હતું. તેની આ લોકપ્રિયતાના કારણે જ તે સમયે હોલિવૂડ એક્ટ્રેસ કેસ્ટ્રી બ્રિંકની તેને પરણી હતી. પરંતુ બિનીને આ ચાહના મળી. તે પહેલાંના સમય વિશેની માહિતી અહીં હું તમને આપવાનો છું. મ્યુઝિક પ્રત્યેનું આકર્ષણના કારણે બિનીએ ભણવાનું અધૂરું મૂક્યું, પણ એમ કંઈ તેની સફળતા રસ્તામાં પડી ન હતી. તેણે એવા તકનિક ભર્યા દિવસોનો સામનો કરવો પડ્યો કે 22 વર્ષની ભર જુવાન વયે તેને લાગ્યું કે તે કદી સંગીતકાર બની શકશે નહીં. સાવ બેઘર બનેલા બિનીનો એકમાત્ર સહારો હતો તેની ગર્લફ્રેન્ડ. બિનીના કમનસીબે એક દિવસ આ ગર્લફ્રેન્ડ પણ તેને છોડીને ચાલી ગઈ. બિનીના મ્યુઝિકને લોકોએ પસંદ ન કર્યું અને બિનીને તેની ગર્લફ્રેન્ડે છોડ્યો. આ બેવડા આઘાતના કારણે બિની હતાશામાં સરી પડ્યો. તેને લાગવા માંડ્યું કે હવે તે ક્યારેય સંગીતની દુનિયામાં પાછો નહીં ફરી શકે અને તેની ગર્લફ્રેન્ડ જેવી રૂપાળી સાથીદાર પણ તેને ક્યારેય નહીં મળે. સાવ ઉગતી ઉંમરે તેને પોતાના જીવન પર પૂર્ણ વિરામ જ મુકાઈ ગયું છે તેમ માની લીધું. એટલે સુધી કે વાત આત્મહત્યા સુધી પહોંચી ગઈ. પણ તે આવું કોઈ સ્ટેપ ભરે તે પહેલાં તેને મેન્ટલ હોસ્પિટલની મુલાકાત લેવાની સદબુદ્ધિ સૂજી. તેની જિંદગીનો આ ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યાં અન્ય લોકોની હાલત જોયા બાદ તેને સમજાયું કે એ લોકોના દુઃખ દર્દની સરખામણીમાં પોતે તો ઘણો સુખી છે. તેથી પોતાના માની બેઠાના દુઃખમાંથી તે બહાર નીકળી શક્યો અને નવેસરથી શરૂઆત કરવાનો ઉત્સાહ તેનામાં જાગ્યો. તેને ફરી પિયાનો વગાડવાનું શરૂ કર્યું. તેની બધી સફળતા અને લોકપ્રિયતા તે પછીના સમયની દેન છે. ટૂંકા ગાળાની નિષ્ફળતાથી હારીને તેણે કોઈ આડું અવળું પગનું ભરી દીધું હોત તો સંગીતની દુનિયામાં લાંબી રેસનો ઘોડો થવાનો ચાન્સ તેને ક્યાંથી મળત? કાલે શું થવાનું છે તે આપણે કોઈ જાણતા નથી, તેથી આશા છોડ્યા વગર આપણી મહેનત નગાદાર ચાલુ રાખવાનું જ ખરું દાહપણ છે. બિનીએ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે મુખ્યત્વે 3 બાબતો પર ધ્યાન આપ્યું. દુખડું રડતા બેસી રહેવાને બદલે જીવનમાં આગળ વધવા માટે તેણે કંઈ બાબતો પર ફોકસ કરવું પડે તે શોધ્યું. પોતાને મન શું વધુ મહત્વનું છે તેને ક્યાં જ કાઢ્યો અને તકલીફોનો સામનો કરતા કરતા પોતાનો રસ્તો કેમ શોધવો તે પણ શીખી લીધું. આ બધું કરવા માટે તેને જે પગલાં ઉઠાવ્યા તે હું પહેલા પ્રકરણથી જ કહેતો આવ્યો છું. આ પગલાં એને પોતાનું નિશ્ચિત જીવનસ્તર નક્કી કરીને તેને વળગી રહેવું, લોજિક વગરની માન્યતાઓ છોડી દેવી અને યોગ્ય સ્ટ્રેટેજી પસંદ કરીને તેનો અમલ કરવો. મેં આશા છોડ્યા વગર મહેનત ચાલુ રાખવાની હમણાં વાત કરી. વર્ષોના અનુભવે આ વાત હું વધુ સારી રીતે સમજી શક્યો છું કે આશા એટલે શ્રદ્ધા. આજે આપણી મહેનત ફળે નહીં તેનો અર્થ એ નથી કે ભગવાને એવું ઈચ્છે છે કે આખી જિંદગીમાં આપણે ક્યારેય સફળ ન થઈએ. તેનો અર્થ માત્ર એટલો જ કે કદાચ આ ઘડીએ આપણને તે સફળતાને લાયક નથી, અથવા સફળ થવા માટે આપણે બીજો કોઈ માર્ગ અપનાવવાનો થશે, તેથી આ માર્ગ ખૂંદો નહીં હોય. ઈશ્વરે કરેલ વિનંબને એણે કરેલો ઇનકાર સમજવાની ભૂલ ન કરો. ભગવાનને ઘેર દેર છે, અંધેર નથી. તેથી આપણે આપણી મહેનત અને લગનથી સફળતાને નાયક બનીએ તેટલો સમય ભગવાન ચોક્કસ મોડું કરશે. બસ આપણે આશા ન છોડીએ. હું તો ઘણીવાર કહું છું કે જિંદગીને વર્ષની ઋતુઓની સાથે સરખાવતા શીખી જઈશું તો આ આશાવાદ ચોક્કસ કેળવી શકાશે. જેમ વસંત
આખું વર્ષ ટકતી નથી તેમ પાનખર પણ આખું વર્ષ રહેતી નથી. પાનખરના સમય ધીરજ રાખીએ તો પાછળ વસંત તેની જાતે ચાલીને જ આવશે. હા, એટલું ખરું કે આ ધીરજ રાખવી એટલે પાનખર દરમિયાન પગ પર પગ ચડાવીને બેઠા રહેવું તેમ નહીં, પણ વસંતને આવકારવા તૈયાર થવું. હવે તો નિર્ણય શક્તિ કેળવી જ નો. ચાલો હું ફરી તમને ટૂંકમાં બધું યાદ કરાવી દઉં. નિર્ણય શક્તિ કેળવવા માટે તમારે કઈ બાબતો પર ધ્યાન આપવાનું રહેશે તે મેં અહીં મુદ્દાવાર સમજાવ્યું છે. એક, નિર્ણય શક્તિ જ ક્ષમતાનું ખરું ઉદ્ભવ સ્થાન છે. જે મિનિટે તમે તમારા જીવનમાં કોઈ બદલાવ લાવવા ઈચ્છો તે મિનિટે જ જરૂરી નિર્ણય લઈ લો. તમે ઘડીના છઠ્ઠા ભાગમાં તમારો પર્સનાલિટી બદલી શકશો. આ બહુ ઝડપથી કામ કરતી અને સચોટ પરિણામ આપતી જાદુઈ છડી છે, કારણ કે એક નિર્ણયને અમલમાં મૂકવા માટે તમારે એક પછી એક સતત પગલાં ભરવાના થશે જે તમને એકદમ ગતિમાં લાવી દેવાનું કામ કરશે. જ્યારે પણ તમે નિરાશા અનુભવો ત્યારે સમજી લેજો કે ધીરે ધીરે તમે તમારી નગામ પરિસ્થિતિને હવાને કરી રહ્યા છો. તેથી તરત જ ચેતી જજો અને નગામ તમારા હાથમાં લઈને જરૂરી નિર્ણય લેવામાં ઢીલાશ કરશો નહીં. વળી નિર્ણય લીધા બાદ તેના અમલીકરણ માટે તમે જોરશોરથી કામે લાગી જાઓ તે ખૂબ જરૂરી છે, કારણ કે નિર્ણય શક્તિની પાછળ જો તરવરાટ અને સ્ફૂર્તિ ચાલી આવે તો જ નિર્ણય લેવાનો અર્થ સરશે ને. બે, કોઈ કામ અધૂરું હોતું નથી તે કરવા માટેનો નિર્ણય લેવો જ સૌથી અઘરો હોય છે. એકવાર નિર્ણય લેવાઈ જાય પછી ગમે તેટલું અઘરું કામ પણ સહેનું બની જાય છે. કોઈ પણ કામ ગમે તેટલું કઠિન લાગતું હોય પણ એકવાર તમે તે હાથ પર લઈ લો પછી તમે સમજી શકશો કે તે એક દિવસ પૂરું થશે જ. તમારા મનનો આ વિશ્વાસ બતાવે છે કે કામ શરૂ કરવાનો નિર્ણય લેવો જ અઘરો હોય છે, કારણ કે ત્યારે તમે તમારી શક્તિથી વાકેફ હોતા નથી. નિર્ણય લેવામાં વધુ રસ વેળવશો તો જાત જાતના શંકા કુશંકાઓ મનમાં આવશે જે તમારા સહેલા કામને અઘરું બનાવશે. વળી મારા અનુભવે મને એ પણ શીખવ્યું છે કે જે લોકો નિર્ણય લેવામાં વાળ લગાડે છે તેઓ મનમાં મોડા સાબિત થાય છે અને એકવાર નક્કી કર્યા બાદ પણ તેમના કામકાજમાં કેટલી વાર ફેરફારો કરે છે. તેથી તેમનું કામ સારી રીતે પૂરું થવાને બદલે અધવચ્ચે જ ત્રિશંકુની જેમ નટકી પડે છે. ફટાફટ નિર્ણય લેનારાઓ આ પ્રકારની માનસિક નબળાઈ બતાવતા નથી, કદાચ એટલા માટે જ કે મન ચંચળ બને તે પહેલાં કામ આટોપવાની સ્ફૂર્તિ તેમનામાં છે. એટલે સૌથી પહેલાં તો નિર્ણય લેવામાં તેજી બતાવો અને નિર્ણય લીધા બાદ તેને અમલમાં પણ તેજી બતાવો, તો જ એ સાબિત થશે કે તમે તમારા તરફથી પૂરેપૂરી જવાબદારી નિભાવી છે. ત્રણ, સતત નાના મોટા નિર્ણયો લેતા જ રહો. આ એક પ્રકારની માનસિક કસરત કહી શકાય. જો તમે નિર્ણય લેવામાં તકલીફ અનુભવતા હો તો આ ટ્રેનિંગ તમારા માટે વધુ જરૂરી છે. સાવ નજીવી બાબત પર પણ દિવસમાં 10 વાર નિર્ણય લેવાની ટેવ પાડશો તો તમારો આત્મવિશ્વાસ વધશે અને નિર્ણય લેતી વખતે તમે જે ભય કે ખચકાટ અનુભવતા હશો તે દૂર થશે. વળી કેટલીક વાર લોકો કંઈક પણ નક્કી કરવામાં એક પ્રકારની આળસ અનુભવે છે અને થાય છે થઈ જશે જેવો ધીનો ધાનો અભિગમ રાખે છે. દિવસમાં 10 વાર નિર્ણય લેવાનું રાખશો તો આ આળસ છૂમંતર થઈ જશે. 4. તમારા નિર્ણયો પર જ નજર રાખો અને તેમાંથી સતત કંઈક ને કંઈક શીખતા રહો. તમે લીધેલા નિર્ણયોનું પરિણામ તમને મળશે જ. તે પરિણામ ક્યારેક સારું તો ક્યારેક ખરાબ પણ હોઈ શકે, ક્યારેક ગણતરી ઊંધી પણ પડે, તો તેવા સમયે માટે હાથ દઈને બેસવાનો કોઈ અર્થ નથી. જે થઈ ગયું તેમાંથી બોધપાઠ લો અને જીવનમાં આગળ વધો. આ નિષ્ફળતા તમારા જીવનમાં ટીચરનો રોલ ભજવવા જ આવી હશે તેમ માની લો, જેથી ભવિષ્યમાં તમે સાચા નિર્ણયો લઈ શકો. 5. તમે તમારી મંજિલને વળગી રહેજો, પણ તે મંજિલ સુધી પહોંચવા માટે કોઈ એક ચોક્કસ રસ્તાને વળગી રહેવાની જરૂર નથી.
બન બના સાહસિકો આ ભૂલ કરી બેસે છે. યોજનાના પહેલા દિવસે તમે જે માર્ગ પસંદ કર્યો તે તમે સમજી વિચારીને જ કર્યો હશે, તે બાબતે કોઈ શંકા નથી. પણ તમારી તે યોજના અમલમાં આવે અને કામ આગળ વધે તે દરમિયાન બીજા ચાર સરળ રસ્તાઓ શોધાયા હોય તેવું પણ બને તે જાણવા માટે તમારા આંખ કાન ખુલ્લા રાખશો અને તેને અપનાવવા માટે મન મગજ પણ ખુલ્લા રાખશો. તમે નક્કી કરી હોય તે જ રીત સાચી એવી જીત કરશો નહીં. 6. નિર્ણય લેવાની મજા માણો. જીવન શક્યતાઓથી ભરપૂર છે. કઈ મિનિટે શું થાય તે કહી શકાય નહીં. તમે જુસ્સાપૂર્વક એક પછી એક નિર્ણય લેતા રહો, આગળ વધતા રહો અને તમારી પ્રવૃત્તિઓમાં બિઝી થઈ જાઓ ત્યારે અચાનક ભગવાનની સરપ્રાઈઝ તમારા ખોળામાં ટપકી પડે તેવું પણ બને. તમે કંઈક પણ કરવાનો નિર્ણય લો ત્યારે મુસ્કુરાતા મન સાથે ભગવાનની સરપ્રાઈઝની આશા જરૂર રાખશો. મારી આવી સરપ્રાઈઝની વાત કરું. એકવાર મેં કોલોરાડો ખાતે ડેનવરમાં એક સેમિનાર માટે જવાનું નક્કી કર્યું. મારા જેવા માટે સેમિનાર એટેન્ડ કરવો તે ખાસ કંઈ ખાસ વાત ન હતી, પણ આ સેમિનાર મારા માટે ખાસ સાબિત થયો. મારી પત્ની બેકી સાથે મારી પ્રથમ મુલાકાત આ સેમિનારમાં જ થઈ હતી. આ ઓળખાણ અંતે અમારા લગ્નમાં પરિણમી. મારું ડેનવર જવું એ મારા માટે કેટલું મહત્ત્વનું પુરવાર થયું. આ ડેનવરના સેમિનારમાંથી પાછા ફરતી વખતે જ મને પુસ્તક લખવાનો વિચાર આવ્યો. મેં તેના પર કામ ચાલુ કર્યું અને તે જ સમયગાળામાં ટેક્સાસ ખાતે એકાદ અઠવાડિયાનો પ્રોગ્રામ આપ્યો. પરંતુ પ્રોગ્રામના અંતે તેના આયોજકો મને મારું પેમેન્ટ કર્યા વિના જ ચાલ્યા ગયા. અમારા વચ્ચે રહેલા એજન્ટને મળ્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો ન હતો. તેને મળ્યો તો ખબર પડી કે પેલા આયોજકો માત્ર મને જ નહીં આ એજન્ટને પણ ચૂનો ચોપડીને શહેર છોડી ચાલ્યા ગયા છે. તે એજન્ટને મેં મારા પહેલા પુસ્તકના નિત્રનિક એજન્ટ બનાવવાની ઓફર મૂકી. તેના માટે તૈયાર થઈ ગયા અને તેમણે તે કામ એટલું સુંદર રીતે કર્યું કે આજે મારા તે પુસ્તકની 11 ભાષામાં અનુવાદ થઈ ગયો છે. મારી આવી જબરદસ્ત સફળતામાં એજન્ટનો ફાળો ચોક્કસ મહત્ત્વનો કહેવાય. ભગવાને ગોઠવીને આ આખી ડિઝાઇનમાં આપણે સમજવાનું એ હતું કે આ એજન્ટ સુધી મને પહોંચાડવામાં પેમેન્ટ ન કરનાર પેલા આયોજકનો રોલ કેટલો મહત્ત્વનો હતો. એકાદ ઠેસ લાગે તો રસ્તાને દોષ દેતા બેસી રહેવાને બદલે તેમાંથી કંઈક સારું જ થવાનું હશે તે આશા આપણને ન છોડીએ. તે હું મારા અનુભવે શીખ્યો છું. ક્યારેક આપણે નિર્ણય લેવામાં ભૂલ કરી બેસીએ તે પણ શક્ય છે. એકવાર મેં કોઈ પૂછપરછ વિના જ એક વ્યક્તિને મારે બિઝનેસ પાર્ટનર બનાવી દીધી. એકાદ વર્ષમાં જ તેણે 2.5 લાખ ડોલરનો ઘોટાળો કર્યો અને તેને કારણે મારી કંપનીને 7,58,000 ડોલરનું દેવું થઈ ગયું. કંપનીની દશા એવી થઈ ગઈ હતી કે હું સાવ રોડ પર આવી ગયો તેમ કહું તો ચાલે. મને ઘણા લોકોએ નાદારી નોંધાવી દેવાની સલાહ આપી જેથી હું આટલા મોટા દેવામાંથી છૂટી શકું, પણ મારું મન ન માન્યું. મેં આ હાલતમાં પણ આશરે 200 સેમિનાર કર્યા હશે. ધીમે ધીમે કંપનીને દેવામાંથી બહાર આવી અને પહેલાં કરતાં બમણી સફળતા મેળવી શકી. આ સંઘર્ષ સમયે મને જે પાઠ શીખવા મળ્યો તે પણ હું તમને આ પુસ્તકમાં આગળ જણાવવાનો છું. જિંદગીનું બીજું નામ જ સાહસ છે. જ્યાં સાહસ નથી ત્યાં જિંદગી નથી. હેનન કેનર. તમારા નિર્ણયો તમારું ભાગ્ય નક્કી કરશે. સંજોગો તેમાં કોઈ ખાસ ભૂમિકા ભજવતા નથી. આ પુસ્તકમાં હું તમને આગળ ઘણું શીખવવાનો છું. સંજોગો પર અંકુશ જમાવવાથી માંડીને તમારી વિચારવાની ઘરમૂળથી બદલી નાખવાની બધી વાતો આપણે કરીશું. પણ તે પહેલાં મારે એક શરત સમજી લો. જો તમે પોતે અર્જુનની જેમ કરશેના હોકાર સાથે ઊભા નહીં થાઓ તો મારી અને તમારી બધી જ મહેનત પથ્થર ઉપર પાણી જેવી ગણાશે. આ પુસ્તકને આગળ સાંભળતા પહેલાં જીવનમાં જરૂરી હોય તે બધા જ બદલાવ માટે કમર કસવા તૈયાર થઈ જાજો. તમે જિંદગીના આ બદલાવ માટે તૈયાર થઈ ગયા છો તો અત્યારે જ એકાદ બે નિર્ણયો નહીં બતાવો. એક સહેલો અને એક સહેજ અઘરો સંકલ્પ કરી નાખો. પછી તમે તેના માટે શું પગલાં ભરવાના થશે તે પણ વિચારી લો. હવે તે મુજબ કામ કરવા લાગો અને સતત તેને વળગી રહો. તમારી નિર્ણય લેવાની ટ્રેનિંગનો આ એક હિસ્સો છે. એક વાત ખાસ યાદ રાખજો. આપણામાંથી કોઈની જિંદગી બાળપણની નપસણી જેવી સરળ અને નિસી નથી હોતી.
આજે નહીં તો કાલે તમારી જિંદગી તમને રોલર કોસ્ટર રાઇડનો અનુભવ ચોક્કસ કરાવશે. તે સમયે તમે કેટલું સંતુલન જાળવી શકો છો તેની પરીક્ષા આપોઆપ લેવાઈ જશે. તમારે તે બધાની તૈયારી અત્યારથી જ રાખવાની છે. વિઘ્ન દોડનો એથ્લેટ વિઘ્ન આવે ત્યારે અટકી જતો નથી, કારણ કે તે વિજ્ઞાને કૂદીને આગળ વધી જવાની તૈયારી તેને વર્ષોથી કરી છે. આ પુસ્તક તમને આ જ તૈયારી કરાવવાનું છે. વિજ્ઞાને તપી જવાની ટ્રેનિંગ અને ફિનિશિંગ નાઇન ક્રોસ ન કરો ત્યાં સુધી સતત અટક્યા વિના કે થાક્યા વિના લગાતાર દોડતા રહેવાનો જોમ જુસ્સો જાળવવાની ટ્રેનિંગ. વ્યક્તિને પોતાને તેના મનની શક્તિનો અંદાજ હોતો નથી, પણ જે પરે તે નક્કી કરીને કે તે પોતાની જિંદગી પોતાની મરજી મુજબ જ ઘડશે અને સંજોગોના હવાને નહીં કરી દે, તે જ પરથી એક સારા પરિવર્તનની શરૂઆત થઈ ગઈ ગણાશે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 3, જિંદગીના બે મુખ્ય પ્રેરક બળો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અવેકન ધ જાયન્ટ વિધિન, લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેના માટે કમેન્ટ જરૂર કરજો. આવા જ ઓડિયો બુક વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી ઓન કરી દેવો, જેથી મારા અપલોડ કરેલા ઓડિયો બુક તરત જ તમને મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.